नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोए सव्वसाहुणम, नमो लोए सव्वसाहुणम, एसो पंचण मुक्कारो, एसो पंचण मुक्कारो, सव्व पाव प्रणासणो, सव्व पाव प्रणासणो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, पड़वं हवई मंगलम, पड़वं हवे मंगलम, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद। Good job, Shreya. Close, keep your eyes closed. Jai Satya Matma. Any question, Che? Gai kale pelo Pradeep bhai ke eno bakya to Pradeep bhai? Pradeep bhai? Pradeep bhai Shah, Mumbai. Gai kale no question baki se. जय सच्चिदानंद नवीन आनंद जी। जय सच्चिदानंद, बोलो। हवे आपणे बधुं आ सत्संग सांभळीए छीए ने त्यारे आपणो बधा समजण थोड़ी थोड़ी बधी पड़ती जाय छे, ज्ञान विषे ने बधा दादा विषे बधुं, पण आपणे आ सत्संग सांभळ्या पछी जे समजणमां आवी गयुं होय ने ए पछी याद नथी रहेतुं, एटले आपणे समजण कोने कहेवाय, याद नथी रहेतुं एटलुं समझण त्यारे पड़ी जाए। समझण એટલે યાદ નહીં રાખવાનું, સમજણ એટલે ફિટ થવું, શું કરવાનું, સમજણ એટલે ફિટ થવું, અને ફિટ થયેલી વસ્તુ સમયાનુસાર હાજર થાય એ સમજણ કહેવાય, શું કહેવાય? હા બરાબર, યાદ રાખ, યાદ રાખેલું આપણે ભૂલી જઈએ, પણ જે સમજણમાં આવ્યું હોય ને આપણે, એટલે જયારે સમય એવો સંજોગ ભેગો થાય તમને તે વસ્તુ હાજર થાય, સમજવાનું કે સમજણ માં આપણને ફિટ થયેલું છે। ઓકે, હા બરાબર, એ યાદગીરી જે છે ને, યાદગીરી એ રાગ દ્વેષ ના અધીન હોય, શું હોય? બરાબર, રાગ દ્વેષ ના અધીન, પરંતુ તો આપણને રાગ દ્વેષ ના હોય, પણ સમજણ અંદર કોઈ પાડે ને આપણને ફિટ થાય, આપણા દર્શન ની અંદર ફિટ થાય, અને ફિટ થાય ને એ સંજોગો પ્રમાણે જયારે સંજોગ એવા ભેગા થાય ત્યારે આપણને હાજર રહે એ સમજણ કહેવાય। હા બરાબર, એમ આવી જાય છે, બરાબર છે, એ જ કહેવાય ને સમજણ, એટલે યાદ રાખવાનું નહીં। અચ્છા, અંદર સમજણ, સમજણ, સમજ, સમજ કર્યા કરવાનું, હા બસ બસ, બરાબર, સમજણ એટલે ફિટ થવું, બરાબર, હા ભલે ભલે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। આપણે વંશરાજભાઈ નો ગઈકાલ નો ક્વેશ્ચન બાકી છે, વંશરાજભાઈ, હેલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સાહેબ, બોલો સાહેબ, આ તો ને ઉચકી ને ભૂલ હોત, ઉચકી ને લેવાનું, ઉચકીને, ઉચકી શબ્દ નો ગુજરાતી અર્થ શું થાય છે ખબર નથી, શું કે છે? કાલે એક બેન પૂછતા હતા આપતું સૂત્ર માટે કે ઉચકી, ઉચકી નહીં લેવું જોઈએ, ઉચકી ને, દીપકાનંદજી શું કે છે? હા આપણે શું ગઈકાલે શું કીધેલું, ઉચકી લે, જયારે મારે ઉચકા, ઉચકું, ઉચકું એટલે શું, ઉચકી ને લેવું, ઉછીનું, ઉછીનું નહીં લેવું, એ આપતપુત્ર છે, જો લાસ્ટ માં કાલ નો આપતપુત્ર, કાલ નો આપ સૂત્ર હતો ને સત્સંગ, લાસ્ટમાં ઉછીનું નહીં લેવાનું, ઉછીનું, શું
એટલે આ ઉચ્ચીને એટલે શું ખબર નહીં, ઉચ્ચ શબ્દનો અર્થ. ઓકે ઓકે ઓકે, હમણાં કહું એક મિનિટ. પ્રભુ કોઈનો એ રૂપિયો ઉછીનો લેવાય નહીં, ભયંકર ગુનો છે. સ્વરૂપ વિજ્ઞાન એક સૂત્ર નંબર 200. કરેક્ટ વંશરાજજી? હા, કાલે આ પાછો મારા તમે કઢાવે કઢાય છે. કોઈનો એ રૂપિયો ઉછીનો લેવાય નહીં, ભયંકર ગુનો છે. બીજા પાસેથી આપણે પૈસા લઈએ ને મંત્રાજી, એ ઉછીના લીધા કહેવાય. આપણે બીજાની પાસેથી આપણે જે પૈસા લઈએ એ ઉછીના લીધા કહેવાય. અને ઉછી, હા, અને ઉછીના, આ તો લોન લીધી ને, પણ લોન લીધી સરખી થઈ ને, હા, એ ઉછીના એટલે લોન લીધી કહેવાય. લોન લીધા કહેવાય. શું ગુનો છે એમાં? ગુનો નથી, પણ અંદર વૃત્તિ આપણી આપી દેવાની હોવી જોઈએ. અથવા તો દાદા ભગવાન એવું કહેતા હતા કે આપણે કોઈને રૂપિયો આપ્યો હોય તો એ મુંબઈના દરિયામાં પડી ગયો છે એમ કરીને આપવાનું કહે છે. નથી, પાછો નથી આવવાનો એમ કરીને આપવું, એટલે જયારે ના આવે ત્યારે આપણને દુઃખ ઉત્પન્ન ન થાય. બરાબર છે, લેવાની વાત છે, લેવાની વાત. લેતા હોય ને એના માટે ગુનો કીધો છે. ઉછીનો રૂપિયો લેવો એ ભયંકર ગુનો છે એની વાત. આ સમજમાં નહીં આવી. કોઈ પાસેથી ઉધાર લઈને ધંધો કરવો કે લોન લેવાનો, આ ભયંકર ગુનો કેવી રીતે ગણાય? હા, કે લોન લેવું, લોન લેવું, ઉછીનું લેવું એ ગુનો નથી, પણ લીધા પછી એને આપવો, આપતા નથી એ ગુનો છે. શું કહ્યું? આ ક્લેરિફિકેશન, આ ક્લેરિફિકેશન નથી આ સૂત્રમાં, એટલો ડિટેલ નથી, ખાલી ગુનો જ બતાવ્યો છે, લેવાનો ગુનો બતાવ્યો છે. તો કે લેવાનો ગુનો કેમ બતાવ્યો છે? તો કે માણસને લીધા પછી આપવાનું મન થતું નથી. આપવાનું મન થતું હોય તો વાંધો નથી, પણ આપવાનું મન ન થાય એ મોટામાં મોટો ગુનો છે. અંદરથી અંદરની વૃત્તિ, એની વૃત્તિ જોવામાં આવે છે અંદર. એટલે આ તો વાક્ય પ્રમાણે રેફરન્સ બીજો નથી એમ, આટલો જ રેફરન્સ છે એમાં એમ. હા, એટલે અમુક છે ને બધી રેફરન્સ વગરની વાતો છે અંદર. દીપક આનંદ, તમે કશું કહો છો આ બાબતમાં? આપતો સૂત્ર છે, આપતો સૂત્ર છે એ સ્વરૂપ વિજ્ઞાન નું છે ને. એટલે જો આમાં મને જે સમજાય તે હું કહું છું. દીપક આનંદજી કહે છે, સાંભળો. સામાન્ય રીતે લોન આપણે ક્યાંથી લઈએ? પંચરાજજી, લોન આપણે ક્યાંથી લઈએ? સામાન્ય રીતે સગા સમજોતી ના, લોન આપણે ક્યાંથી લઈએ? સામાન્ય રીતે મારે ઘર લેવું છે, લોન ક્યાંથી લઉં? મારે ગાડી, મારે ગાડી લેવી છે, લોન ક્યાંથી લઉં? આજકાલ તો બેંક, યા પછી સગા સંબંધી. બેંક, હવે બેંક વાળા જ્યારે લોન આપે છે ત્યારે સિક્યોરિટી વગર જ આપે છે ને? સિક્યોરિટી તો હોય, સિક્યોરિટી વગર આપે છે કે સિક્યોરિટી લઈને આપે છે? હા, માર્જિન લે છે, માર્જિન લે છે 25% અને 25% લોન આપે છે. સિક્યોરિટી રાખે છે કે નથી રાખતા? હા સાહેબ, કરોડ ની 50 લાખ ની મિલકત હોય તો 30 લાખ રૂપિયા 35 લાખ રૂપિયા આપે છે. અને કેટલા ઇન્સ્ટોલમેન્ટ ના ભરે ત્યારે એ લોકો જપ્ત કરી લે છે. હા હા, બરાબર ખ્યાલ આવ્યો. એટલે એ લોકોની નીતિ છે ને બહુ વેલ ડિફાઇન્ડ છે. પણ જયારે હું બેંક માંથી નથી લેતો ને કોઈ વ્યક્તિ પાસે લઉં છું ત્યારે સિક્યોરિટી પોતાની જબાની કે પોતાની શું કહેવાય, મિત્રતા કે પોતાનું જે પણ સંબંધ છે એ હોય છે સામાન્ય રીતે. બરાબર છે, સામાન્ય રીતે એમાં સિક્યોરિટી લેતા નથી, માંગતા પણ નથી. બરાબર છે, પણ હવે એમાં આ જોખમ, એટલે આ વાત અહીંયા રહેવાની છે
કે પેલી તો સિક્યોરિટી સાથે જ લીધેલા હોય છે પૈસા, એટલે આપ્યા વગર તમે છૂટકો જ નથી, નહીં તો પેલો તમારું બધું લઈ જ લેશે. બરાબર છે, બરાબર છે. એટલે તમારે સીધું ચાલ્યા વગર છૂટકો જ નથી. પણ જ્યારે જ્યાં આવું ના હોય તો પછી આ વાક્ય બિલકુલ લાગુ પડે છે, કારણ કે આજનું મન બહુ ખરાબ છે. અચ્છા, એટલે સૂત્ર જે દાદા ભગવાન નું વચન નીકળ્યું છે એ બહુ યોગ્ય છે. આ લોકો તમે જ લોકો, આપણે વડીલો બધા અનુભવી કહે છે ને કે શું ચાદર ચાદર હોય એટલા પગ પોળા કરવા કહે ને, પગ પથારવા કહે છે ને, ચાદર પ્રમાણે પગ એ કરવું. શું છે કહેવત? પણ ઉછીનું લેવું નહીં. પણ હું દુકાન લગાવું, દુકાન હું ચાલુ કરું ત્યારે મારી પાસે 5 લાખ હોય અને 5 લાખ જોતા હોય તો ઉધાર લઈને 10 લાખ ની મૂડી કરીને દુકાનનો વ્યવહાર શરૂ કરવાની એક સિસ્ટમ હોય છે. હા, સિસ્ટમ હોય છે. પણ સામાન્ય રીતે સમજણ કેવી રાખે છે લોકો, પોતાના પૈસાને ફિક્સ ડિપોઝિટમાં રાખે છે અને લોકોના પૈસેથી ધંધો કરે છે. આ વૃત્તિ છે આજે, એટલે ચેતવાનું. અને જો આ ગુનો નહીં બતાડે ને તો લોકો આવું જ કર્યા કરશે. તમે સારા માણસ છો પણ લોકોની વૃત્તિ આવી નથી હોતી ને, એટલે એને ગુનો નહીં બતાડે ને તો એ આવું જ કરશે. ને આજે દુનિયામાં આવું કરે છે ને લોકો, એ વાત સમજવાની છે. પણ સાહેબ, ધંધા કરવા માટે આ બધું વ્યવહાર હોતો હોય ને, આગળ વધતો હોય ને, એની ઘર ઘર ચાલતો હોય, આ સિસ્ટમ વ્યાપારમાં આ સિસ્ટમ હોય છે સાહેબ. એ સિસ્ટમની ના નથી કે તો સીધા માણસોની વાત નથી, પણ આજે સીધા માણસો કેટલા અને છેતરનારા માણસો કેટલા, બરાબર એ વાત સમજવાની છે. કારણ કે આમાં આપણે મોક્ષ માર્ગી છીએ, એટલે મોક્ષ માર્ગી નો વ્યવહાર કેવો હોવો જોઈએ એનું એક પ્રમાણ દાદા ભગવાને આપ્યું છે કે તમારો વ્યવહાર જો એવો હશે તો તમારે મોક્ષ ની વાત નહીં કરવાની, પછી તમે આમાં જ ખોવાયેલા રહેશો. એટલે આ વૃત્તિ જે સંસારી વૃત્તિ છે અહીંયા ચેતવાનું છે. ને લેવું હોય તો પછી બેંક પાસે કેમ નથી લેતા? પહેલા જમાનામાં છે ને, સિક્યોરિટી વગર આપવાના જ નથી. પહેલા જમાના શું હતો કે ભાઈ આપણે પાસે 5-10 લોકો પરિવાર મોટો હોય, દુકાન કરવી હોય, ઇન્કમ ઓછી પડતી હોય, ઉધાર લાવીને મૂડી મૂકી વધારે મૂડી કરીને મોટો વેપાર કરીને કમાઈ કરવાનો, એક બસ સમાન સમાજમાં એકબીજાના આબરૂ ઉપર, એકબીજાના ખાનદાન ઉપર લેવા દેતી હોતી હતી. હા સાહેબ, પણ ત્યારે એ ખાનદાન પણ એવી રીતે રહેતા હતા. અને તેમ છતાં જો એક બીજો એક વાત માં મુદ્દો સમજવાનો છે, શું કે જેમણે ઉછીનું લીધેલું હોય ને તે ભારમાં જીવતા હોય, પછી એમની સ્વતંત્રતા રહે નહીં. અને એનો દાખલો મોટામાં મોટો છે તે કર્ણનો છે. એને જે એહસાન લીધું ને દુર્યોધન પાસે, તે આખું જીવન એમના ભારમાં રહ્યા અને એના આધારે એમને એમનો સાથ આપવો પડ્યો ખોટામાં પણ. બાકી આપણી પાસે એ તો ક્ષત્રિય લોકો હતા, ક્ષત્રિય લોકો હતા, ક્ષત્રિય લોકો અમે આવું જ હોય છે. પણ નાના સાહેબ, પણ આ આપણે અને વિવેક કરીને સમજીને જીવનનો એક બોધ લેવાનો છે કે આપણે એવા કોઈ ધંધા કરવા નહીં કે જ્યાં આપણે ઉછીનું લેવું પડે. બરાબર છે, એમ વાત છે. અને ઉછીનું લેવાનું હોય તો બેંક પાસેથી લેજો તો તમને છટકવા દે નહીં, પણ આપણે એવું કરતા નથી, એમ એ વાત છે. એટલે મુદ્દો સમજી લેવાનો. આપણે હવે બંકિમભાઈ. બંને વસ્તુ અલગ છે, અલગ છે. તો કે ઉદય આવે એટલે ફાઇલ ઉભી થાય. શું થાય?
ओके उदय आवे એટલે ફાઇલ ઊભી થાય અને ફાઇલ ઊભી થાય એટલે એનો સંભાવે નિકાલ કરવાનો ઉદય જ્યાં સુધી પાકતો નથી ત્યાં સુધી ફાઇલ ઊભી થતી નથી ઓહો એટલે કે ઉદય કર્મનું પરિણામ આ ફાઇલ ઊભી થાય છે શું થાય છે પહેલા જે આપણે બધી ગોઠવણી કરેલી બીજ નાખેલા એનું અત્યારે ઉદય આવ્યું અને અત્યારે ઉદય જે આવ્યું એને દાદાએ ફાઇલ શબ્દ આપ્યો શું આપ્યો કે હવે આ ફાઇલ ઊભી થઈ છે તમારી એનો હવે તમે નિકાલ કરો સંભાવે નિકાલ કરો બરાબર એટલે દરેક શબ્દ અલગ એટલે એની વસ્તુ પણ અલગ જ હોય હંમેશા શું છે ભાઈ બરાબર એટલે વ્યક્તિ જયારે સામે આવે છે અને જયારે એનો ઉદય આવ્યો કહેવાય ઉદય આપણે અત્યારે ફાઇલ સ્વરૂપે લઈએ છીએ કે આ ફાઇલ છે એનો સંભાવે નિકાલ કરો આપણે એટલું રહ્યા ને કે ફાઇલ નો સંભાવે નિકાલ કરવો છે એટલે પછી આજ્ઞા કામ કરે આપણે કામ નહી કરવાનું દાદા કામ કરે દાદા કામ હા એટલે આપણે નિકાલ કરવો છે એટલું રાખવાનું એટલે ઉદય આવતા જાય એમ એમ ફાઇલ આપણે ફાઇલો નો બધો નિકાલ થતો જાય ચોખ્ખી થતી જાય ચોખ્ખી થતી જાય ફાઇલ સરસ હાજી જય સચ્ચિદાનંદ આપણે જિજ્ઞાસા બેન ને ક્વેશ્ચન છે બોલો 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 જિજ્ઞાસા બેન હેલો ક્યાં છે હમણાં અનમ્યુટ તમને કર્યું ને હા ઓકે ઓકે અનમ્યુટ કરો ઉમેશભાઈ હા ઓકે બોલો પહેલા એમણે કર્યું તો પણ તમ ચાલો ચાલો જય સતીનાન નવીનાનજી કાલે કાલે ઉમેશ ના જે એક્સપિરિયન્સ હતો ને એમાં એક એક વસ્તુ કહેતા દીપક આનંદજીએ કહ્યું હતું કે તમારે બધાને ટોપ સમજવા પણ તમે ટોપ છો એવું નહીં એટલે ભમરડા ભમરડા બધા ફરે છે અને તમે ભમરડા તરીકે ફરો છો એવું નહીં સમજવાનું તો એનું મને એ જાણવું હતું અને દાદા પણ કહેતા હતા તમે બધી ક્લિપ મૂકો છો ને એમાં હું દાદાની ક્લિપો બધું સાંભળું છું ને તો એમાં પણ દાદા કહેતા હોય છે કે આ બધા ટોપ છે ટોપ ટીઓપી ટોપ એટલે ફરે છે બધા એમ પણ આપણે બીજાને ફરતા કહીએ પણ આપણે કેમ ફરતા નહીં કે ફરીએ છીએ એ કેવી રીતે એનું સમજ આપણને હોવી જોઈએ એટલે જેવી રીતે ભમરડો ફરે છે ને ભમરડો ટોપ એટલે ભમરડો એટલે કે ભમરડો પડે છે એની ઈચ્છાથી નથી પડતો એને દોરી વીંટવામાં આવે છે અને પછી ફેંકવામાં આવે છે એટલે ફરે છે તો કે આપણે પહેલા જે વીંટેલું છે એના આધારે અત્યારે આપણો આ ભમરડો ફરી રહ્યો છે એવો બીજાનો પણ ભમરડો જ ફરી રહ્યો છે એટલે આ બધી પ્રકૃતિ ઉકલી રહી છે એ શું કહેવા માંગે છે કે આ બધી પ્રકૃતિ ઉકલી રહી છે તો કે એમાં એનું અત્યારે કોઈ પણ જાતનું ચલણ નથી ચલણ ક્યારે હતું તો કે જયારે ચાર્જ થતું હતું ત્યારે એનું ચલણ હતું અત્યારે બિલકુલ એનું ચલણ ચાલતું નથી પરંતુ આપણે શું કરીએ છીએ કે આને આ આવું બોલે છે આ આવું કરે છે જે આક્ષેપો લગાવીએ છીએ ને તો કે આક્ષેપો ના લાગે એટલા માટે આપણે આ ભમરડો કહેવાનું કે ભાઈ પેલા દોરી લગાવી દીધી છે અને અત્યારે આ ખાલી ફરી રહ્યો છે એની ઈચ્છા હોય કે ના હોય એને ફરવું જ પડે ભમરડાને એટલા માટે તમારી અંદર દોષ વૃત્તિ ઉત્પન્ન ન થાય એટલા માટે આ ભમરડો શબ્દ યુઝ કરેલો છે બાકી જગતમાં તો બધા ભમરડા જ ફરી રહ્યા છે શું છે પ્રકૃતિ એને નચાઈ રહી છે ને એ નાચી રહ્યા છે શું છે એમાં એનો ગુનો નથી પરંતુ આપણે જે ગુનો જોઈએ છે એ આપણી ભૂલ છે એ તો જોયે છે એ થાય છે કે મને કેમ આવું જ કે છે ને આવું કેમ બોલે છે આવું કેમ કહે છે આપણે તે વખતે સાચું ખોટું કરવા જઈએ છીએ ને એવું જોવાતું નહીં કે આ પ્રકૃતિ ઉકલે છે એટલા માટે આવું પણ એ આપણે બીજાનું આ બરાબર છે કે ભમેડો ફરે એવું જોયું પણ દીપકભાઈ કહે છે કે દીપાકરણજી એવું કહ્યું કે આપણે ફરીએ છીએ ભમરડો છીએ આપણે ફરીએ છીએ એ એવું એવું ના હોવું જોઈએ એમ આપણે બીજાને ભમરડા તરીકે જોવાના ફરે છે એમ બરોબર છે તમને એક દાખલો આપું
સાંભળો, મારાથી ઉમેશભાઈ ને વાગી જાય અને હું કહું કે આ તો ભમરડો ફર્યો, તો હું મારી જાતને રિસ્પોન્સિબલ ગણું ના કહેવાય? ના પણ ઘણું ખરો, હું જયારે મારી જાતને ભમરડો કહું, પણ જયારે ઉમેશભાઈ થી મને વાગે ત્યારે હું સમજું કે ભમરડો ફર્યો, એટલે ઉમેશભાઈ નો દોષ નથી. હવે સમજાયું? ફરીથી કહું, મારાથી ઉમેશભાઈ ને કઈ દુઃખ થયું અને હું કહું કે શું કરું ભમરડો ફર્યો, તો હું મારી જાતને રિસ્પોન્સિબલ માનું? બરાબર. એટલે મારાથી તમને દુઃખ થાય ને તો હું શું કરું, તમારું વ્યવસ્થિત એવું છે તો એના જેવી વાત થઈ. બરાબર. વિજ્ઞાન એવું કહે છે કે કોઈના થકી મને દુઃખ થાય ત્યારે મારે વ્યવસ્થિત જોવાનું? ના. અને હું જો મારું વ્યવસ્થિત કહું તો પ્રતિક્રમણ કરવું? ના કરી. અહીંયા વાત છે, એટલે બીજાની પ્રકૃતિ જે કઈ થાય ફરે આપણી જોડે તેને આપણે ભમરડો સ્વીકારવું, પણ પોતાનું જો થતું હોય તો ભમરડો કેશો તો તમે કશું નહીં કરો. બરાબર. એટલે જે માર્ગ શુદ્ધિકરણ નો છે, વ્યવહાર શુદ્ધિ નો છે, તો હું ચોખ્ખું કરીશ જ નહીં. મારાથી તમને દુઃખ થઈ ગયું ને તો શું કરવું, એ તો ભમરડો ફર્યો. આપેલા એના જેવું છોકરાઓ એવું કે વખત કહેતા હતા, અંદર અંદર લડે ને તારે વાગે ને તાકે ભોગવે એની ભૂલ, એટલે પેલું મારે ને તાકે ભોગવે એની ભૂલ. એક્ઝેક્ટલી, હવે સમજી ગયા ને? એવી રીતે. બરાબર. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ગીતાબેન. મુંબઈ વાળા છે. હા ગીતાબેન. જય સચિદાનંદ. બોલો. નવીનાનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અચ્છા, એવું હતું કે નિર્ગ્રંથ દશા. હા, નિર્ગ્રંથ દશા એમાં થોડું સમજાવો. અને હવે આપણે એ દિશા તરફ જ જવું છે, નિર્ગ્રંથ દશા તરફ, એ થોડુંક સમજાવો. બરોબર છે. હાજી. તો કે ગ્રંથિ મનની બતાવવામાં આવી છે, મન ગ્રંથિ મનની, મન સંબંધમાં ગ્રંથિ બતાવવામાં આવી છે. તો કે પૂર્વ જે ચાર્જ થયેલું એ અત્યારે મનની અંદર બધી ગ્રંથિઓ નીકળ્યા કરે, ફૂટ્યા કરે. બરોબર છે. પરંતુ આપણી પાસે પહેલા જ્ઞાન નહોતું, તો એ ગ્રંથિઓ નીકળતી હતી એમાં આપણે તન્માયાકાર થતા હતા ને નવી ગ્રંથિઓ ઉત્પન્ન થયા કરતી હતી. પરંતુ હવે આપણને શુદ્ધાત્માનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે અને મન એ આપણા માટે જ્ઞેય થઈ ચૂક્યું છે અને આપણે પોતે જ્ઞાતા છે. તો કે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ જેટલો તમારી અંદર રહે એટલા તમે નિર્ગ્રંથ થતા જાઓ છો. જેટલો જેટલો મનનો જ્ઞેય જ્ઞાતાનો સંબંધ રહે એટલા તમે નિર્ગ્રંથ થતા જાઓ છો, એટલે કે મનની ગ્રંથિઓ ખલાસ થઈ જાય છે. નિર્ગ્રંથ એટલે એવું નહીં કે ગ્રંથિઓ ના હોય, ગ્રંથિઓ તો હોય જ, મન તો ફૂટ્યા જ કરવાનું, પણ મનને ફૂટ્યા પછી તમે એને જ્ઞેય તરીકે જુઓ એ બધી નિર્ગ્રંથ દશા કહેવાય. એટલે શ્રીમદ રાજચંદ્ર એ કહેલું છે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. શું કહ્યું છે એને? એ દશાને સર્વજ્ઞ પુરુષ કહેલા, સર્વજ્ઞ ને નિર્ગ્રંથ દશા રહ્યા કરે. એક એક સંજોગની અંદર એને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ રહ્યા કરે. તો કે જેટલો જેટલો જ્ઞેય જ્ઞાતાનો સંબંધ રહ્યા કરશે એટલા આપણે નિર્ગ્રંથ થતા જઈશું, મનની ગ્રંથિઓ ખલાસ થતી જાય. એટલે આમ, એટલે બધી જુદી જુદી જાતની ગ્રંથિઓ તો હોય ને આપણી મનની, તો બધી જે હોય બધી આપણે જોવાની. આપણે પિક્ચર જોવા જઈએ તો બધા સીનો આવે છે કે નથી આવતા? આપણે બેઠા બેઠા ખુરશીમાંથી ઉભા થઈએ છીએ કે બેહી રહીએ છીએ? હા, તે કેવી રીતે આપણે બેઠા બેઠા એને માણવાનું, જે નીકળે એને શું ખુશ થવાનું, આટલું નીકળી ગયું, શું થઈ ગયું. એક વખત એવું બનેલું ગીતાબેન, દાદા ભગવાન નો જન્મ દિવસ હતો,
તો એ દિવસે આપણી ભાવનાઓ ને બધું સરસ થાય નાખી. જન્મ દિવસે આ શક્તિઓ માગી લઈએ, આ શક્તિઓ માગી લઈએ, તો બધા પોત પોતાની રીતે માગે. તો એક વખત દાદા ભગવાન નો જન્મ દિવસ પૂરો થયો અને સાંજે અમે દાદા ભગવાન પાસે બેઠેલા હતા, તો દાદા એ પૂછ્યું બધાને શું શું વિચાર આવેલા. તો કોઈ કહે દાદા મને આવા વિચાર આયા, કોઈ મને પ્યોર બનવાનો વિચાર આયા, કોઈ મને આવું બનવાનો વિચાર આયા. તો એક આપતા પુત્ર એવું કહ્યું મને આખી જન્મજયંતિ વિષયના જ વિચારો આયા. શું કહ્યું? વિષયના વિચારો આવ્યા. તો દાદા કે છે કે બે માલપુડા વધારે ખાધા કે ના ખાધા? એ વખત માલપુડા બનાયેલા હતા. તો કે કેમ? તો કે એટલો માલ અમારી હાજરીમાં નીકળી ગયો. શું થયું? નીકળી જાય એટલો. આપણે એને ખરાબ કહીએ છીએ પણ દાદા શું કે છે, આ બધો સારો ખોટું તો આપણે સિમ્બોલ આપ્યું છે, નામ આપણે આપ્યું છે. ભગવાન ને ત્યાં તો એક જ શબ્દ છે, માત્ર વિચાર જ છે. શું છે? નીકળી જવા દો ને, જે નીકળે આપણે શાંતિ બેઠા બેઠા માણ્યા કરો. જુઓ એને શું ભર્યું લાયા છે માલ. હા બરોબર છે. એટલે કે આ દેખા અને જોવાની જે ક્રિયા કરીએ એ બધી નિર્ગ્રંથ દશા આપણી ઉત્પન્ન થાય છે. ગમે તેવું નીકળે તો નિર્ગ્રંથ દશા તમારા હાથમાં આવી કહેવાય. શું કહેવાય? સરસ સરસ, બહુ સરસ. એ રીતે નિર્ગ્રંથ બતાવવામાં આવેલું છે. અને એવું ઘણી વાર એમ થાય ને કે આપણને સહજતાથી બધી વસ્તુઓ મળ્યા કરે અત્યારે, કે આ દાદાનું આ બધું જ, પેલું બધું નહીં, ભૌતિક નહીં, આ દાદાની વાણી મળે, આ દાદાનો સત્સંગ મળે, તો એ પુણ્યનું બંધી પુણ્ય બાંધેલું છે. તો અત્યારે બધું આ મળ્યું ને આપણને આ ભાવમાં અત્યારે. પુણ્ય સિવાય આ દુનિયામાં કશું મળતું નથી. જ્યાં જ્યાં આપણી ઈચ્છા થાય અને આપણી પસંદગીની વસ્તુ ભેગી થાય બધી પુણ્ય, અને ના પસંદની ચીજ ભેગી થાય બધું પાપ કહેવાય. એટલે આપણે આ બધું પુણ્યથી મળી રહ્યું છે. દાદા ભગવાન પણ મળ્યા એ પુણ્યાનું બંધી પુણ્યથી આપણને મળ્યા છે. એટલે દાદા કે આ પુણ્યાનું બંધી પુણ્યથી મળ્યું છે ને, એને સાચવીને હવે બહાર નીકળજો. આ શું કહ્યું? આ સંસારમાંથી બહાર નીકળવાની કોશિશ કરજો. તો કેવી રીતે નીકળાય? તો કે જ્ઞાન જેટલું યુઝ કરતા જઈએ, જેટલું વાપરતા જઈએ, એટલું આપણે આ ગીતાબેન નામના સંસારમાંથી આ બહાર નીકળે. સંસાર પેલો નહીં, ગીતાબેન નામનો મોટા મોટો સંસાર, અને આ સંસારથી આપણે બહાર નીકળતા જઈએ. બરોબર? હા, ગીતાબેન ફાઇલ નંબર 1 નો બધો સંસાર. બરોબર, બહુ સુંદર, બહુ સરસ સમાધાન થયું સાહેબજી. જય સચ્ચિદાનંદ સાહેબજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફાઇલબેન. જય સચ્ચિદાનંદ. હા બોલો ફાઇલબેન. આપતો સૂત્ર નંબર 1075. આંખમાં સ્થિરતા અને ચિત્ત પ્રસન્નતા, આ બે જ્યાં હોય ત્યાં દર્શન કરીએ તો લાભ થાય. આત્મસ્થિરતા કયું ને પહેલું? આંખમાં. આપતો સૂત્ર છે કયું? આપતો સૂત્ર છે 1075. બુક બુક કઈ? આપતો સૂત્ર માં અગ્ર બુક બુક કઈ? કારણ કે 3 બુક છે. હા બસ બસ, એટલે આપણી બુક છે ને. હા એટલે પછી હું લોકેટ કરું ને સર. આંખમાં સ્થિરતા, સ્થિરતા હા, અને ચિત્ત પ્રસન્નતા હોય ત્યાં આપણે દર્શન કરીએ તો લાભ પ્રાપ્ત થાય. બરોબર છે? તો કે આંખમાં સ્થિરતા એટલે શું? તો કે શુદ્ધાત્મા દ્રષ્ટિ રહેવી એ આંખમાં સ્થિરતા કહેવાય. સામે ગમે તેવી ફાઇલ આવે, ગમે તે વ્યક્તિ આવે, છતાં પણ આપણને શુદ્ધાત્માના જે દર્શન થાય છે એ આંખમાં સ્થિરતા ઉત્પન્ન થઈ કહેવાય. જેટલી સ્થિરતા ઉત્પન્ન થાય એટલા આપણને શુદ્ધાત્મા ભગવાન સિવાય બીજા કોઈ પણ જાતની વસ્તુ આપણને દેખાય નહીં. શું થાય? હા, તો કે છે કે બીજી બધી વસ્તુ દોષિત દ્રષ્ટિ ના હોય એને આંખમાં સ્થિરતા કહેવાય. અને ચિત્ત પ્રસન્ન એટલે શું? તો કે પોતાના આત્મામાં રહેવું એને ચિત્તની પ્રસન્નતા કહેવામાં આવે છે. આત્મા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પોતાનું ચિત્ત ન જાય એ ચિત્તની પ્રસન્નતા ઉત્પન્ન થઈ કહેવાય. જ્યાં સુધી હજુ ચિત્ત બીજે જાય છે અથવા તો આપણે ચિત્તને જોતા નથી તો એ ચિત્તની પ્રસન્નતા ઉત્પન્ન થતી નથી. ચિત્ત જ્યાં જ્યાં આપણું જાય છે અને
આપણે એને જોઈએ છીએ તો એ ચિત્તની પ્રસન્નતા એટલા ભાગમાં આપણી ઉત્પન્ન થાય છે. તો કે જ્ઞાનીની આંખોમાં શું હોય? તો કે તમારી સાથે વાત કરતા કરતા પણ તમને શુદ્ધાત્માના જ નિરંતર દર્શન કર્યા કરતા હોય. અને એમની અંદર ચિત્ત કેવું હોય? તો કે પોતાની આત્મલક્ષી દ્રષ્ટિ વાળું હોય. કેવું હોય? આત્મા આત્માના જ તમારા દર્શન કર્યા કરે. એટલે કે આ બે વસ્તુ જ્યાં હોય ત્યાં દર્શન કરીએ તો કે આપણી આંખોની અંદર પણ સ્થિરતા ઉત્પન્ન થાય ને આપણું ચિત્ત પણ પ્રસન્ન થતું જાય. જાય છે એવું કેમ થયા કરે છે? આમ કોઈ વખત હોય તો આમ અડધો દિવસ કેવી રીતે હું શુદ્ધાત્મા છું, ફાઇલો નો સંભાવે નિકાલ કરવો, સામે વાળી ફાઇલ શુદ્ધાત્મા છે, એટલે એ રીતે અમુક ટાઈમે રહે ને પછી અમુક ટાઈમે એ કોન્સ્ટન્ટ એ અનુભવ આવે છે કે એ નીકળતું જ જાય છે. એટલે એમાં ચિત્તનું એટલે આપણે ચિત્તની હાજરી એમાં રાખવી એટલે એમાં કન્ફ્યુઝન મને ગુચવાવ છું એમાં. તો કે હજુ એ જગ્યા ઉપર આપણું ચિત્ત કેમ નથી રહેતું? તો કે હજુ આપણે જે પૂર્વે માલ ભરેલાયા છે અને અત્યારે આપણને જેમાં જેમાં ઇન્ટરેસ્ટ હજુ છે હજુ ગયો નથી. એટલે કે જ્યાં જ્યાં આપણને ઇન્ટરેસ્ટ બેઠેલો છે એટલે આપણા આત્મામાં હજુ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી આવ્યો, હજુ એનું એટલું બધું મહત્વ એટલી બધી કિંમત નથી સમજાઈ, એટલે કે તે જગ્યા ઉપર જતું રહે છે. તો કે જેમ જેમ પોતાના આત્માનું મહત્વ સમજાતું જાય, કિંમત સમજાતું જાય, એટલું ચિત્ત બહાર જાય નહીં, તમારી અંદર જ રહ્યા કરે. જેવી રીતે દાદા રૂપિયાનો દાખલો આપતા હતા, જેવી રીતે રૂપિયામાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમને ગણતી વખતે ત્યાંનું ત્યાં જ ચિત્ત રહે તમારું, કોઈ પણ સામે આવે તોય તમે ના જુઓ. તો કે એવી એવો ઇન્ટરેસ્ટ એવો રસ જ્યારે પોતાના આત્મલક્ષી થાય, પોતાના શુદ્ધાત્મા પ્રત્યે જતો જાય, એમ એમ તમારું ચિત્ત બીજી જગ્યાએ જાય નહીં. અથવા તો જ્યાં ચિત્ત જાય ત્યાં તમે જે વ્યક્તિમાં ચિત્ત ગયું ને ત્યાં શુદ્ધાત્માના તમને દર્શન થાય તોય તમારી એ ચિત્તની પ્રસન્નતા કહેવાય. એટલે કે ચિત્ત જાય એનો એનો ગુનો નથી, પણ ચિત્ત ને આપણે મોકલેલું છે, આપણે ઇન્ટરેસ્ટ બતાવેલો છે માટે ત્યાં જાય છે. તો કે હવે આપણે એને સાચી કિંમત બતાવવી પડે કે ભાઈ આમાં સુખ નથી, આમાં સુખ છે. એ જેમ જેમ બતાવતા જઈએ એમ આ ભૌતિક બાજુ આપણું ચિત્ત જતું ઓછું જાય અને પોતાના આત્મા તરફ રહ્યા કર્યા થવા. એટલે કે જેમ જેમ મહત્વ સમજાતું જશે ને એમ એમ ચિત્ત પછી બીજી જગ્યા ઉપર નહીં જાય. એટલે એને વેલ્યુ સમજાઈ સમજાઈ કરવાની કે તમને આ જગ્યા ઉપર ચિત્ત ગયું તો તમને શું ફાયદો થયો, ચલો ને તમે ત્યાં ચિત્ત ગયું તો તમને તમારો એટલો આનંદ જે હતો એ આનંદ તમારો જે વર્તવો જોઈએ એ તમારો વર્ત્યો નહીં. અથવા તો ચિત્ત એ જગ્યા ઉપર જાય તોય તમે જુઓ એને કે આટલી આટલી જગ્યા ઉપર જાય છે તોય તમારા ચિત્તની પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. બરાબર. જય સચિદાનંદ. નવીનાનંદજી બોલો. હમણાં ગીતાબેને જે વાત કરી ને લગભગ એના સંબંધિત છે. મન માટે આપણે એમ સામાન્ય રીતે કહીએ છીએ કે મન ને જેટલું જોયું એટલું ગયું. બરોબર. તો મનની અંદર જે વિચારો આવે સારા કે ખોટા તો અવસ્થાઓ ઉભી થાય તો એમાં તમે તન્મય આકાર ના થાઓ તો એનો અર્થ કે મન એટલું ગયું એવી રીતે? હા. તો કે મનની અંદર પહેલામાં પહેલા આપણે હવે તન્મય આકાર થતા નથી. તન્મય આકાર થવા જેવું દાદાએ રાખેલું જ નથી, પણ આપણને ભાષ્યમાન પરિણામ ઉભા થાય છે. કેવું? અંદર જતી રહી, અંદર તન્મય આકાર થઈ ગયા, આમ એવું ભાષ્યમાન લાગે છે, પણ ખરેખર થતું નથી. જો એવું થતું હોય તો તમે ફરીથી એને જોવાની ક્રિયા ચાલુ ન થાય. પણ થોડી વાર પછી તમારી જોવાની ક્રિયા ચાલુ થાય છે ને, પરંતુ વચ્ચે પેલું વાદળું આવવાના કારણે તમને એવું લાગે છે કે હું જોતી નથી અથવા હું જોઈ શકતી નથી, પણ પેલા વાદળને લીધે એવું ભાસે છે તમને. ખરેખર તમારી એ મનને જોવાની પ્રક્રિયા ચાલુ જ હોય છે. એક વાર મન છૂટું પડ્યા પછી, મન વચન કાયથી છૂટું પડ્યા પછી મનને જોવાની જ ક્રિયા ચાલતી હોય છે.
કે મનમાં ઘણી વખત કશું જ હોય નહીં ને એકદમ ખરાબ વિચાર આવે, ઘણી વખત એકદમ સારા વિચાર આવે ત્યારે આપણને એવું થાય કે આવા વિચાર કેમ આવ્યા એમ. પણ પછી આપણે મને પોતાને જ એવું થાય કે ચાલો આગળ ચાલો, એ તો વિચારો તો આવે એટલે એ રીતે મન ઓછું થતું જાય ને એમ. મેં પહેલા જ કહ્યું મનમાં સારા ખોટા આપણે કયા, ભગવાન ને ત્યાં તો એક જ વસ્તુ વિચાર જ છે. બરાબર, જે આવે નીકળવાનું, જે ભર્યું હશે નીકળવાનું છે ને. તો કે આપણો હવે ધર્મ શું રહ્યો, તો કે નીકળી રહ્યું છે ને જોવાનું. બરાબર, ગટર હોય એમાં સારું પાણી હોય કોદાળો, બોલો ને, એવું જો હોય તો કે આ અંદર જેટલું નીકળે એટલું નીકળી જવા દો. આપણે શું કામ સારું ખોટું કરીએ, અને જે એને વિચાર આવે છે એ આપણે નથી પાછા. નલિની બેન ના મનમાંથી વિચાર ફૂટે છે, આપણે તો શુદ્ધ આત્મા છે અને જોનારા છે. જેવી રીતે આપણે કોઈ વસ્તુ, ધારો કે હોળી અડકતી હોય, હોળી બરોબર, એને આપણે જોઈએ તો આપણી આંખ દહજે ખરી ના? હે, પછી આ બાંદરાની ખાડી હોય મુંબઈમાંથી, એમાંથી લાઈટ પસાર થાય તો લાઈટ બગડે ખરી કોદાળો? ના, એ બગડતી જ નથી. પરંતુ આપણને છે ને પેલું વાદળું આવે છે એટલે લાગે છે આમ દેખાતું નથી, આપણે તન્માયાકાર થઈ ગયા, આમ થઈ ગયા. ના થવાય તન્માયાકાર, એક વાર તેલ ને પાણી છૂટું પડ્યું પછી ક્યારે ગમે તેટલું આમથી આમ કરો ને ક્યારે ભેગું થાય જ નહીં. એટલે આપણે જોનારા એ વખત હાજર જ હોઈએ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન, જય સચિદાન. નવીનાનંદજી, આ તમે પેલું આપતા સૂત્ર મોકલેલું ને તેનું તમને પૂછી લો હે કે એમાં એવું છે કે મારાથી થતું નથી એવું મોક્ષ માર્ગી બોલે તો તેને ભગવાન કાઢી મૂકે. મને સમજ નહીં પડી. હા, તો કે તમે આત્મા પ્રાપ્ત કર્યો ને એટલે આત્માની અંદર અનંત શક્તિઓ છે. શું છે? આપણે બોલાયો છે ને જ્ઞાન વિધિ વખતે, અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું. અને તમે આવું બોલો ને કે આ મારાથી નથી થતું એટલે આવરણ વચ્ચે કામ કરે. શું કરે? અને તમે એ વખતે બોલો કે મારી, હું અનંત શક્તિ વાળો છું એટલે બધી તમારી શક્તિઓ ખુલ્લી થઈ જાય, અને જે સંયોગ ઉભો થયો હોય એ સંયોગ સામે તમારી ટકી રહેવાની શક્તિ ઉત્પન્ન થાય. કે છે એટલે કે આવું મોક્ષ માર્ગ પ્રાપ્ત થયા પછી આવો શબ્દ ના બોલાય દાદા, કે એને કાઢી મૂકવો જોઈએ. શું કે છે? પોતે અનંત શક્તિ વાળો છે ને આવું કેમ બોલાય એમ. એટલે કે એટલી શક્તિ ઉપર તમારે બોલો એટલે આવરણ આવી જાય. શું આવે? ને આ બોલો કે હું અનંત શક્તિ વાળો છું એટલે ગમે ત્યાંથી કુદરત આ વ્યવસ્થિત શક્તિ આખી મદદ કરીને તમારી શક્તિઓને આખી ખુલ્લી કરે આત્માની. અને જે વસ્તુ તમારી અંદર સમસ્યા, પ્રોબ્લેમ, પઝલ ઉભું થયું હોય એનું તમે પોતે સોલ્યુશન લાવી શકો એવી આખી શક્તિ ઉત્પન્ન થાય. કે છે એટલે અમુક શબ્દો આપણે બોલવાના જોઈએ આત્મા પ્રાપ્ત થયા પછી. એટલે દાદા કે અનંત શક્તિ વાળો છું બોલશે એટલે બધી શક્તિઓ તમારી ખુલ્લી થઈ જશે, અને એ જગ્યા ઉપર કામ કરી, એ જે એ સંજોગ આવ્યો છે એ સંજોગમાં કામ કરીને સંજોગનો નિવેડો આવશે આખો. એટલે આવી વસ્તુ બોલવાની ના પડી અમે. અને આ બીજું એક છે કે જન્મે છે મનુષ્ય રૂપે, પરણે છે મનુષ્ય રૂપે, વર્તે છે પાશવતા રૂપે, અને મરે છે કુતરા રૂપે. મનુષ્યના જન્મ તો મનુષ્ય તરીકે થયો છે, આ બે હાથને પગ બધું મળ્યું છે એટલે બરોબર જન્મ થાય છે. પછી શું બીજું કહ્યું? પરણે છે, પરણે છે મનુષ્ય, મનુષ્ય રૂપે. કોઈ જાનવર હાથે લગ્ન થતા નથી ને, મનુષ્ય હાથે થાય છે ને, પરણે છે પણ મનુષ્ય હાથે. પણ એની અંદર જે દાન જ છે, એની જે વૃત્તિઓ છે બધી અત્યારે જાનવર જેવી છે. શું છે? બરાબર બરાબર. એટલે મરે છે કૂતરાના મોહતે. શું મળે છે? એટલે અંદરની વૃત્તિઓના આધારે આ કહેલું કે અંદર જે ખરાબ ચાલી રહે છે, કારણ કે પોતાની સ્ત્રીને પોતે પરણ્યો તો એના બધા હક કહેવાય એને. શું કહેવાય? પરંતુ એ પરણ્યા પછી પણ બીજાની ઉપર દ્રષ્ટિ જે બગડે છે, પોતાનું મન બગડે છે, એ બધી પાસવતા કહેવાય અંદર. બરાબર. કે એ પાસવતા વાળું આપણું જીવન ના હોવું જોઈએ. જેને પરણ્યા એને તમે સિન્સિયર રહો તો એ બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે દાદા એને એક પતિવ્રત અને એક પત્ની વ્રત ને બ્રહ્મચર્ય કહેલું છે. શું કહ્યું છે? હા, કાળને માટે કહેલું છે. પોતાને સિન્સિયર હોવ ને કે છે, પણ તમે તમારી સિન્સિયરિટી અહીં છોડી અને તમારી જે બીજે જતી રહે છે ને
એ બધી પાશવતા કહેવાય. બરાબર. એટલે કે પાશવતા ના હોવી જોઈએ મનુષ્યમાં. બરાબર. એ વસ્તુની વાત કરી છે. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેબી વડોદરા વાળા કેબી છે આપડા. હા હા જય સચ્ચિદાનંદ. બોલો કેબી. બસ હવે આ તો સચ્ચિદાનંદજી આપડે શબ્દ છે આનંદ. જય સચ્ચિદાનંદ બોલીએ છીએ. આનંદ સ્વરૂપ છે આપણે. આપણે નોર્મલ બી જીવનમાં તો આનંદમાં હોઈએ, અને આપણો જે આનંદ છે એ બેને સેગ્રીગેટ કેવી રીતના કરો છો તમે જાણવું છે. હાજી. તો કે દાદાએ કહ્યું કે કોઈ પણ વસ્તુના આધાર વગર જે આનંદ આવે તે આપણો. શું કહ્યું? કોઈ પણ વસ્તુના આધાર વગર આવે આનંદ કહેવાય, અને કોઈ પણ વસ્તુના આધાર સાથે આવે એને મસ્તી કહેવાય, અથવા તો પુદગલનો આનંદ કહેવાય. તો કે જ્ઞાન વાપરી અને પછી જે તમને આનંદ વપરાય છે ને, જે વર્તાય છે ને, એને આનંદ કહેવાય. અને કોઈ વસ્તુમાંથી તમને જે આનંદ આવે છે એ બહારનો આનંદ કહેવાય. એટલે આ ખબર પડે આપણને કે આ બહારથી વસ્તુનો આનંદ આવ્યો આપણે. ધારો કે આપણે પિક્ચર જોવાનો બહુ શોખ હોય, ખાવાનો શોખ હોય, ને ખાવા ગયા ને આપણને કઈ ટેસ્ટ પસંદ આવ્યો આપણને, ને આપણને મજા આવી, તો એ બધી મસ્તી કહેવાય. શું કહેવાય? બરાબર. પણ એ મસ્તી ને તમે જાણી કે આ કેબી ને મસ્તી ચડી, તો એ પોતાનો આનંદ વર્તાય. શું કહ્યું? પેલું પારકાના આધારે જે વર્તાય એ મસ્તી કહેવાય. અને આજ્ઞા વાપરીને, આજ્ઞા ધર્મમાં રહી, પોતાના સ્વરૂપમાં રહીને જે આનંદ વર્તાય એ પોતાનો આનંદ કહેવાય. એમાં કોઈ પણ વસ્તુનો આધાર આધારી ના હોય, સ્વયં વર્ત્યા કરે. જ્ઞાન વાપર્યું તેનો આનંદ વર્તાયા કરે. તમારું પોતાનું સ્વરૂપ ખુલ્લું થયું એનો આનંદ વર્તાયા કરે. ખ્યાલ આવે? એટલે આધાર આધારી ના હોય પોતાનો આનંદ. બાકીના બધા આનંદો એ આધાર આધારી છે બહારના, પૂદગલના આનંદો. એને મસ્તી કહેવાય. એને આનંદ નથી કહેવાતો, મસ્તી. એટલે આમ જનરલ તમ તો આનંદ બોલીએ આપણે. હા, આનંદ બોલીએ. આનંદ આવ્યો, પણ આનંદ બહુ નીચી શબ્દમાં જતો રહે છે. અત્યારે શું થતો રહ્યો છે? એ બહુ ઊંચી કક્ષાનો શબ્દ છે, જ્ઞાનીઓનો શબ્દ છે, પોતાના આત્મ સંબંધી છે, પરંતુ અત્યારે બધું નીચલી કક્ષામાં યાદ જતો રહે છે વાત. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આશિત કેનેડા. હા બોલો. હા કેનેડા. જય સચ્ચિદાનંદ. હા જી બોલો. જય સચ્ચિદાનંદ. આપણે વાણી આપણે કહેવાય નહીં કે મારાથી ના થયું, તો આવરણ આવે. પણ અગર આપણે પછી પેલું કેટલીક વખત એવું પણ લાગે ને કે છે કે વાણી પર આધાર નહીં, અગર આમ નીકળી જતું હોય, આમ બોલતા બોલતા અગર આપણે બોલાઈ જતું હોય, તો આવરણ આવે કે પાછળથી પ્રતિક્રમણ કરવા પડે, કેવું હોય? દાદા શું કે છે, જે વાણી નીકળે છે ને એ અજાગૃતિનું પરિણામ છે. શું છે? વાણી જે નીકળે છે આપણી અજાગૃતિને પરિણામ છે. બાકી વાણી એ ટેપ રેકોર્ડર પણ દાદાએ કહેલી છે. પણ ટેપ રેકોર્ડર ક્યારે કહેવાય? તો કે સામે વાળી વ્યક્તિ આપણને કઈ બોલતી હોય, કહેતી હોય, ત્યારે આપણે ટેપ રેકોર્ડર બોલાય. આપણી ટેપ રેકોર્ડર છે એવું ક્યારે બોલાય? તો કે આપણે બિલકુલ ભિન્ન રહેતા હોઈએ, પોતાના આત્મામાં જ રહેતા હોઈએ, ત્યારે દાદા ભગવાન પોતાની વાણીને બોલી શકે કે ઓરિજિનલ ટેપ રેકોર્ડર બોલે છે. તો કે જે કે આ જે બોલ શું કહ્યું તે બોલાઈ જાય છે. શું કહ્યું? કે નહીં થાય, કે આપણે કોઈ કામ કહેતું હોય કે નહીં થાય, કાં તો પછી આમ કશું કોઈ પ્રોબ્લેમ આવી ગયો હોય, હોમવર્ક હોય કે કઈ જવાનું હોય, તો નહીં થાય, મારથી નહીં કરાય એવું. બરોબર. તો એ શું કહેવાય એમ? હા, એટલે એ વાણી આપણે કે એ આપણી જાતે નીકળેલી છે કે ટેપ રેકોર્ડર વાળી છે, અને એનાથી આવરણ કેવી રીતે આવે? તો કે આપણી અંદર સમજણ એવી છે કે આ કામ ના કરવું. શું છે? સમજણ ઉપર આધાર રાખે. વાણી સમજણના આધારે નીકળે છે. જેવી તમારી સમજણ એ પ્રમાણે વાણી નીકળે. ધારો કે તમને કોઈ ગમતી વ્યક્તિ હોય અને કોઈ પણ વસ્તુ તમને બતાડશે, તો એ કામ કરશો કે નહીં કરો? હે? અને ના ગમતી વ્યક્તિ હશે, ગમે તેટલું તમને કામ બતાડશે ને, તો તમે નહીં કરો. બરાબર. તો કે આ પોતાની અંદર સમજણ પ્રમાણે આ કામ થાય છે. શું થાય છે? જેવી તમારી સમજણ એ પ્રમાણે કામ થાય.
તમને એવું થઈ જાય કે મારા માતા પિતા જે પણ કામ બતાડે મારે કરવું છે, જે તમે ઓફિસમાં કામ કરતા હોય તો આપણા બોસ હોય કોઈ પણ કામ બતાડે આપણે કરીએ કે ના કરીએ, ત્યારે આપણે ના શબ્દ વાપરીએ કે આ નહીં કરું, ના કહીએ તો શું કરે? કાઢી મૂકે નહીં, આપણે કોઈ કાઢી મૂકનારું નથી ઘરમાંથી, એટલે આપણે તરત ના પાડીએ. કોઈ કામ કરવાનું કે ને મારથી નહીં જાય, અને સોંપ અને સોંપ. એટલે કે અંદરની સમજણ તમને એવી ફિટ થયેલી છે, એ સમજણના આધારે તમારી વાણી એવી નીકળી જાય છે. એટલે કે અહીંયા પણ એવી સમજણ ફિટ કરવાની કે આ આપણા માતા પિતા આપણને જન્મ આપ્યો છે, આપણને મોટા કર્યા છે, તો આપણે જે બતાવે આપણે કામ કરવું, એ સમજણ ફિટ થશે તો પછી ના શબ્દ નહીં હોય. ખ્યાલ આવે છે? એટલે આપણી પોતાની સમજણ પ્રમાણે આપણી વાણી નીકળી જાય છે. બરાબર. અને આપણે એવી નીકળી જાય, જ્યારે એવી નીકળી જાય તારા અંદરથી માફી માંગી લેવાની કે મારા હું નહોતું બોલવું, આ મારા ઉપકારી છે, છતાંય મારે નહોતું બોલવું, તો બોલાઈ ગયું છે તો માફ કરજો, એ રીતે અંદરથી માફી માંગી લેવાની, તો પાછી એ ધીમે ધીમે એવી વાણી નીકળતી બંધ થાય. શું થાય? તો કઈ જાતની વાણી ટેપ રેકોર્ડર કહેવાય, અને પછી કઈ જાતની આવી સમજણ વાળી કહેવાય એક્ઝેક્ટલી? તો તે કા નીકળે છે તો ટેપ રેકોર્ડર જ નીકળે છે. પહેલાની જે ટેપ થયેલી છે એ નીકળે. ઘણી વાર આપણે નથી કહેતા કે મારે નથી બોલવું, છતાંય બોલાઈ જાય છે, બોલીએ છે કે નથી બોલતા, તો કેમ નીકળી? તો કે ટેપ થયેલી છે એટલે નીકળેલી છે. ખ્યાલ આવ્યો? પરંતુ આપણે કોઈને બોલ્યા, ધારો કે તું મમ્મીને બોલ્યો, તારા ભાઈને બોલ્યો, ત્યારે તારે એમ ના કે મારી વાણી ટેપ રેકોર્ડર છે. શું કહે? ત્યાં તો આપણી ભૂલ કહેવાય, દોષ કહેવાય આપણો, ને ત્યાં આપણે પ્રતિક્રમણ હોવું જોઈએ. પરંતુ જયારે મમ્મી તને કઈ કહેતી હોય ને તારે સાંભળવાનો વારો આવે, ત્યારે તું બોલી શકું કે એમની વાણી ટેપ રેકોર્ડર વાગે છે. શું બોલાય? સમજી ગયો. કારણ કે આપણી અંદર હજુ એટલું બધું છૂટું રહી શકતું નથી. આપણે આત્મા અને અનાત્મા તદ્દન ભિન્ન રહેતા નથી. દાદા ભગવાન ને બંને ભિન્ન રહેતા હતા, એટલે પોતે બોલી શકે કે આ વાણી મારી ટેપ રેકોર્ડર છે. ને જયારે એવું અંદર છૂટું રહેતું હોય ને, ત્યારે લગભગ એવી વાણી નીકળે નહીં દુઃખદાયક થાય એવી. કોઈને પણ દુઃખ થાય થાય એવી વાણી ના નીકળે. આ ના છૂટાપણાની નિશાનીઓ છે બધી. શું છે? દુઃખ થાય છે. એટલે કે એવી રીતે પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો. જયારે આપણને કોઈ કહેતું હોય ત્યારે અંદર રહેવું જોઈએ કે મારી આ ટેપ રેકોર્ડર વાગી રહી છે. ને આપણે જયારે બોલી ગયા કોઈને ખરાબ, ત્યારે એવું નહીં બોલો કે આ ટેપ રેકોર્ડર વાગી, ત્યારે પ્રતિક્રમણ કરી લેવાનું કે મારી ભૂલ થયેલી, ભગવાન માફ કરજો, અને ફરીથી મને મૃદુ રૂજુ ભાષા બોલવાની શક્તિ આપો. બરાબર. એવી રીતે કરી નાખવાનું અંદર. એટલે જે નીકળે છે પાછલા હિસાબ ના આધારે નીકળે છે, પણ ઓપિનિયન ચેન્જ કરવો એ તમારા આપણા હાથમાં છે. શું છે? આપણા હાથમાં છે. શું છે? ઓપિનિયન ચેન્જ કરવો. કે આપણે આ પ્રતિક્રમણ કરીએ છીએ, ઓપિનિયન ચેન્જ કરીએ છીએ, બીજું કરીએ છીએ. ભાઈ આ ખરાબ થઈ ગયું છે ને, હવે ઓપિનિયન મારો આવો છે કે સારું થાય, આવી ભૂલ ના થાય, એ ઓપિનિયન જ ચેન્જ કરીએ છીએ. તો કે ઓપિનિયન નીકળે છે આપણા હાથમાં નથી, પણ ઓપિનિયન ચેન્જ કરવો એ આપણા હાથમાં છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા જી. સરસ પૂછેલા તો હશે. વૈશાલી ટેલર. હા બોલો વૈશાલી બેન. અનમ્યુટ કરો. હા બોલો. નવીનાનંદજી. હાજી હાજી. જય સચ્ચિદાનંદ. બોલો. આ અંતસ્કરણમાં વિચારો જે આવે છે તે શેના આધારે આવે છે? અંતસ્કરણમાં વિચારો આવે છે શેના આધારે આવે છે? બરોબર ને? તો કે પહેલા જે ચાર્જ થયેલા છે અને અત્યારે એવા સંયોગ ભેગા થાય, એવા એ જગ્યાએ આપણું એ જગ્યાએ જાય, એટલે એવા વિચારો શરૂ થઈ જાય. ભરેલા છે તો પૂર્વે જે ભરેલા છે એ જ નીકળે છે. પૂર્વે જે ભરેલા હોય એ જ નીકળે, બીજા ના નીકળે અંતસ્કરણ માં. અચ્છા, તો અત્યારે એ વિચારોમાં કઈ આપણે ફેરફાર કરી શકીએ? કશો ફેરફાર ના થાય. ફેરફાર કેટલો થાય તો આપણે જોઈએ એ ફેરફાર થાય. શું કહ્યું? આપણે એને જોઈએ એ ફેરફાર થાય. તો કે શું ફેરફાર થાય? તો કે આપણી અંદર એટલા વિચાર ખલાસ થઈ ગયા કહેવાય, એ ફેરફાર થાય. બાકી જે નીકળે છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર ના થાય. કારણ કે બધી ફિલ્મ ઉતરી ગયેલી છે, પહેલા ચાર થયેલી છે, એ નીકળ્યા જ કરવાની. ખ્યાલ આવે? તો
આપણે વિચારો બદલી ના શકાય, કશું જ ના બદલાય, કશું જ ના બદલાય. પણ તમે જુઓ એટલે એ ખલાસ થઈ જાય એટલું બદલાય, બીજું ના બદલાય. પણ આપણને શું વાંધો છો ને, આવે વાંધો શું છે આપણને? આપણને હેરાન થાય છે ને, આપણને હેરાન કરે છે, એટલું જ છે ને. એ વિચારોમાં જકડાઈ જવાય છે, એમાંથી છૂટાતો નથી. તો જકડાઈ કેમ જવાય છે? તો આપણે વખત વૈશાલી બેન બની જઈએ છે, મને વિચાર આવે જેવું થઈ જાય છે એટલે જકડાવાય. પણ આ વૈશાલી ખાતામાં નાખી દો ને, મનને વિચાર આવે છે બસ એટલું રાખવાનું. શું કરવાનું? મનને વિચારો આવે છે, આપણે શું લેવા દેવાય ને. અત્યારે ધારો કે તમારા જે શું નામ એનું, નીતેશ, આ નીતેશ છે, એને વિચાર આવતા તમને વાંધો આવે? એને વિચાર, હા તારે એવી રીતે આ બંને છૂટા જ છે. જેને જેનું મન ભરેલું છે એના મનમાંથી વિચાર નીકળે છે. આપણે આપણી અત્યારે ફરજ શું છે? તો કે એને જોવાની ફરજ છે. જોઈએ એટલે જકડાવાય નહીં, પણ એને ના જોઈએ તો આપણે જકડાઈ જવાય, અથવા તો મને આવે છે એવું માની એટલે જકડાઈ જવાય. આપણા ઉપર લઈ લઈએ ને, એટલા માટે જકડાઈ જવાય છે. આપણા ઉપર નહીં લેવાનું, મનને વિચાર આવે છે. આપણે અંદર તો શુદ્ધાત્મા વિચાર જ ક્યાં છે? આપણો તો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે, એને જ્ઞાતા તરીકે જોવાનો છે. તો આપણે આપણા સ્વભાવમાં ના રહીએ એટલે જકડાઈ જવાય છે. એટલે ભગવાન કે તમે તમારા સ્વભાવમાં રહેશો તો એને ખાલી જોનારા જ બની જશો. શું કહ્યું? જોનારા બની જશો. એટલે મારો શબ્દ જ્યાં આવે ત્યાં જકડાઈ જવાય, અને આ મનને આવે છે એવું કહીએ તો ના જકડાવાય. ત્રણ કલાક ની જે ફિલ્મ હોય છે ને પિક્ચર માં, તો ત્રણ કલાક કેવી ચાલ્યા કરે છે? આ કેટલા વખત ની ફિલ્મ, ચાલ્યા જ કરવાની. આ જેમ જેમ ચાલતી જાય ને જોતા જઈએ એમ એમ ફિલ્મ ખલાસ થતી જાય, એનો એન્ડ ધીમે ધીમે આવતો જાય. એટલે એના મનની ફિલ્મો નો એન્ડ ને મોક્ષ કહ્યો છે. શું કહ્યો છે? મોક્ષ કહેલો છે. એટલે કે આપણે આપણા ઉપર નહીં લેવાનું. વૈશાલી બેન ના મનને વિચાર આવે છે, મને નહીં, હું તો શુદ્ધ આત્મા, હું તો એને જોનારો, તો જકડાવાનું બંધ થઈ જાય. ઓકે, આપણે નવીનારાયણજી, આપણો ટાઈમ થઈ ગયો એક્સપિરિયન્સનો, એક્સપિરિયન્સ સાંભળીએ પછી તમારો એક્સપિરિયન્સ સાંભળીશું. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણા અનુભવની યાત્રા તો બહુ જ વિશિષ્ટ રહી છે આજ લગી, અને જેમ જેમ બધા સુરવીરો આવતા જાય છે, ખરેખર એ લોકોના જે રીતે દિલથી ખુલ્લા થાય છે આપણા માટે બહુ મોટો બોધ બની જાય છે કે ખુલ્લા થવાની જગ્યા એક અહીંયા જ છે. અને જોવામાં આવ્યું છે કે બધા કોઈ ને કોઈ રીતે કેટલી સરસ ઓપન હાર્ટ આલોચના કરે છે, અને મને તો નથી ખબર એનું ફળ શું આવશે તે, પણ એવું દેખાય છે કે કોઈ દિવસ માણસ આલોચના કરી શકે નહીં, અને જો આલોચના થઈ તો એ દોષ ગયે જ છૂટકો. એવા આપણી વચ્ચે જે આવે છે આજે મહાત્મા જિજ્ઞાસાબેન, ઉમેશભાઈ પટેલ, વિનીપેગ કેનેડાથી પધારો. જય સચ્ચિદાનંદ. જિજ્ઞાસાબેન, જય સચ્ચિદાનંદ. નમો વિત્રાગાય. શ્રી સિમંદર સ્વામી ને નમસ્કાર, વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન ને નમસ્કાર, સિલવંત આપ્ત પુત્રો ને નમસ્કાર, સર્વે સંકિતધારી મહાત્માઓ ને નમસ્કાર. મારું નામ જિજ્ઞાસા, જિજ્ઞાસા નામ, અને જન્મ તો થયો ઓક્ટોબરમાં, ફરી બીજી વખત જન્મ થયો ઓક્ટોબરમાં જ, બે વર્ષ બે વખત જન્મ થયો. બીજી વખત મતલબ મેં જ્ઞાન લીધું એ ઓક્ટોબર જ હતો, અને એ 2010 હતો, ઓક્ટોબર 2010. બીજી વખત જન્મ થયો ત્યારે એવું આપતા પુત્ર દ્વારા ખબર પડી કે હવે આ તમારો નવો જન્મ, અને હવે શું કરવાનું.
ત્યાંથી નવા જન્મથી શરૂઆત થઈ નવી નવી જિંદગીની, અને નવી જિંદગી જીવતા ગયા જીવતા ગયા. એમાં જ્ઞાન મળ્યા પછી સત્સંગનો વધારે ને વધારે લાભ થયો. ત્યારથી બધી સમજ વધતી ગઈ, જેમ કે સત્સંગમાં મોટે ભાગે વધારે સત્સંગમાં એટેન્ડ થતા વધારે વધારે જતા ગયા. જેમ કેલનપુરમાં સત્સંગ હોય કે દર મંગળવારના બાબુકાકાના હોલમાં સત્સંગ હોય. બાબુકાકાના હોલનું તો મેં જ્યારે આ એક્સપિરિયન્સ બાબુકાકાના દીકરાએ કહ્યો ત્યારે મને એના હોલની પણ એટલી કિંમત કે અહોહો, અમે હોલની અંદર જતા હતા અને દર્શન કરતા હતા, આટલી બધું એનું મહત્તમ હતું. પ્રદીપભાઈ કહ્યું ત્યારે હોલની અંદર અમે જતા હતા ત્યારે બહુ જ સારું લાગતું હતું, અને ખરેખર અનુભવ અંદરથી ફિલિંગ પણ એટલો જ સારું થતું હતું, અને ગમતું હતું ઘડે ઘડે જવાનું. બહેનોનો સત્સંગ હોય કે મંગળવારનો સત્સંગ હોય, ગુરુવારનો સત્સંગ હોય, અચૂક જતા, અને અંદર બધા ટોપિક અલગ અલગ આવતા અને અલગ અલગ ટોપિકથી બધા ક્વેશ્ચન થતા, પ્રશ્ન પૂછાતા, અને આપતા પુત્રનો એટલો સરસ સત્સંગનો લાભ રહેતો. તો એમાં પહેલા તો મંગળવારે 5 આજ્ઞાનો સ્પેશિયલ સત્સંગ થયો હતો. એ અમારું એકદમ બેઝિક હતું, જસ્ટ અમે લીધું હતું જ જ્ઞાન. અને અને પુલિન આનંદજીએ 5 આજ્ઞાના સત્સંગનો એ શરૂઆત કરી હતી. એક એક આજ્ઞાને એટલી સરસ રીતે, અને એ બહુ સરસ સમજ આવી, અને એમાં અમારો પછી જે ઉઘાડ ચાલુ થયો જ્ઞાનનું વધારે વધારે. પણ જ્ઞાન એપ્લાય કરવાનું એ આવતું હતું ત્યાં થોડું, કારણ કે હજી અમે શરૂઆત જ હતી એટલે થોડું હાર્ડ પડતું હતું કે સારું ક્રમિક બધું કરેલું ને, મંદિરમાં જવાનું ને આ કરવાનું તે કરવાનું ને ગુસ્સો કરીએ કે ઘરની અંદર બધા જોડે વ્યવહાર એવા હોય, તો એની સાથે જ્ઞાનને કેવી રીતે કરવાનું એપ્લાય એ થતું પણ છૂટતું એમ થતું. અને વચ્ચે વચ્ચે જયારે તકલીફ પડતી તો તરત જ બહુ ક્વેશ્ચનો કરતી આપતા પુત્રોને જ્યાં હોય ત્યાં. ઇવન તીવરી સત્સંગમાં હું કહી બધા ક્વેશ્ચન બહુ કર્યું, તો ઘણા મને બધા મહાત્મા કે તમે તો કેવું ખુલ્લું બોલી દો છો કે તમે તમારા હસબન્ડને હાથ પણ ઉગામી દો છો, તમારા હસબન્ડ તમને હાથ ઉગામી દે છે, આવા પણ હું કહી દેતી એમને બધું. અને મને ત્યારે બહુ સરસ રીતે એવું સમાધાન મળતું કે શું કરવું જોઈએ. છોકરાઓ જોડે ઝઘડા કરતી તો છોકરાઓ જોડે કેવી રીતે બિહેવિયર હોવું જોઈએ, માં તરીકે મા બાપ તરીકે તમારે કેવી રીતે કહેવું જોઈએ, એ પણ લઈને આવ્યા છે એમનું, તો એમને પણ ખીલવા દો ને કેવી રીતે હોવું જોઈએ, એ બધું સત્સંગના આધારથી સમાધાન મળતું મને. અને એમ એનું એપ્લાય કરતી જતી હું મારું જ્ઞાન કે આવું કેવું હોવું, આ હોવું જોઈએ, આવી આ બોલે તો આવું. પ્રતિક્રમણ તો સમજ નથી પડતી એટલી બધી, હજી પણ મને કેટલી વખતે હું આપતા પુત્રોને કહું ને કે આવું થાય છે તો મને મને ભરતાનંદજી પુલિન આનંદજી અને પરેશ આનંદજી એ લોકો કે ઉમેશના સત્સંગ કર, તું કેવી ઉમેશનું પેલું એ કર, પ્રતિક્રમણ કર, આ બધું માથાકૂટ તમારે થાય છે પણ તમે બહુ જ ચીકણો માલ ભરીને આવ્યા છો, બહુ જ એટલે જરાક એક શબ્દ કહું ને તરત કૂદે મારી મને, હું પણ સામે આપું, હજી ચાલે છે પણ બહુ ઘણું ઓછું થયું. અને ચાલે કે લાંબુ નહીં રહેતું, હવે પહેલા તો લાંબુ રહેતું હતું, કેટલા દિવસો કેટલા વીક ચાલતું હતું, હવે તો એક દિવસ કે અડધો દિવસ એમાં ચાલે, તરત જ પાછું તાતો નહીં રહેતો એમ. પછી મનભેદ ને મતભેદ વિશે બહુ રહ્યું કે મતભેદ થતા થતા મનભેદ ક્યારે થઈ જાય છે ને ખબર નહીં પડતી, અને આ મનભેદ ની લીધે અમારે બ્રહ્મચર્ય સુધી પહોંચી જાય એટલું કહ્યું. તો એને લીધે થઈને હમણાં ક્લિપ આવે છે બધી આપણે પરેશ આનંદજીની, તો મેં પરેશ આનંદજીને ફોન કરીને કહ્યું, પરેશ આનંદજી મનભેદ મને મનભેદ થી બ્રહ્મચાર્ય છું, બાકી બ્રહ્મચારીનું મને કઈ કરવા જાય તો કે શું ખરેખર શું હોવું જોઈએ. એટલે પછી એમણે કહ્યું કે મનભેદ થી બ્રહ્મચારી એ ના કહેવાય, એ બરાબર નહીં, તમે સ્પ્રિંગને દબાઈ છે અને તમે ફરીના જન્મ વખતનું શું એ આખી સમજ આપી એમણે. તો મને એની સમજ આવી કે બ્રહ્મચારી થવું કે બ્રહ્મચર્ય પાળવું, બ્રહ્મચારીને બ્રહ્મચર્ય પાળવું તો એમાં મનભેદ ત્યાંથી શરૂઆત થાય તો બહુ ખરાબ કહેવાય, એવું ના હોવું જોઈએ, સમજથી હોવું જોઈએ. એક એ સમજ, પછી ક્યાં હોવું જોઈએ, તમે તો હસબન્ડ વાઈફ છો તો શું હોવું જોઈએ, ક્યાં હોવું જોઈએ, એક સમજ આવી. બીજી એક તો મારું કામ નર્સિંગનું કામ એટલે કેવું કે મારે તો પુરુષોનું કામ કરવું પડે, એટલે ત્યાં આગળ કેવું હોવું જોઈએ પુરુષ સામે, એ જે છઠ્ઠી કલમનો મારો ઉપયોગ, એ મને બહુ ઉપયોગ છઠ્ઠી કલમ આવી બધે. અને બીજું અહીંયા આગળ જયારે કેનેડામાં આવ્યા તો કેનેડામાં પણ કેવું કે અલગ 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 કન્ટ્રીના બધા લોકો સાથે રહેવાનું,
અલગ અલગ એ લોકોના સ્વભાવ, નેશનાલિટી, અલગ અલગ સ્વભાવ ને એવું બધું. અને રેસિડન્ટ પણ કેવા એવા ગુસ્સા વાળા ને એવા બધા, તો કેટલીક વખત તો મારી પણ જાય, કેટલીક વખત એટલો ગુસ્સો આવે મને કે હા કેવા આ લોકો, આટલું આપણે કરીએ તો એ આવું કરે આપણને એવું. પણ જયારે જ્ઞાન એપ્લાય કરતા થયા ને તારે સમજ આવી કે એ લોકો ભરી લાયા છે, એ લોકોની પાસે આવું છે, એમની સમજ આવી છે, આવું છે, મારે શું કરવું જોઈએ, મને આ ભેગા કેમ થયા, મને આ ભેગા થયા તો મારો હિસાબ છે, હવે મારે કેવી રીતે એમની જોડે વર્તન કરવું જોઈએ કેવી રીતે. તો પહેલા તો જઈને તરત જ બધાનામાં શુદ્ધાત્મા જોઈ લેવાના અને ફાઇલનો સંભાવે નિકાલ કરવાની, દાદા પાસે શક્તિ માંગવાની, અને જ્યારે જ્યારે ટાઈમ મળે ને ત્યારે કીર્તન ભક્તિ ને ચાલુ કરી દઉં જોડે જોડે સાથે સાથે, એને જ્ઞાનમાં રહેવા પ્રયત્ન કરું, તો એમાં એટલું સ્મૂધ રહે ને, એટલું કામમાં પણ એટલું સ્મૂધ, બધાની સાથે બહુ સરસ રીતે બિહેવિયર થાય, વર્તન થાય. એક એ થયું, એ જ્ઞાન લીધા પછી કહેવાય ને કે આમ શાંતિ એટલી અનુભવાતી અંદર ને અંદર, ધીરે ભલે કકરાટ થાય, કશું પણ થાય કે કશું પણ એવું સામે એવી ફાઇલો આવે, પણ તરત યાદ આવે જ્ઞાનના કોઈ પણ વાક્યો કોઈ પણ રીતે એપ્લાય થતું જાય અને એનું સમાધાન આવતું જાય. એવી જ રીતે મારા સાસુ જોડે બહુ માથાકૂટ થતી હતી. મારા સાસુ આમ તો મારા જેઠ જોડે રહેતા, પણ જયારે એમને અમેરિકા જવાનું થયું ત્યારે એમને મારી જોડે આવવાનું થયું હતું. ઇન્ડિયાની વાત, તો ઇન્ડિયા એ આવે ને તો મારા સાથે વધારે રહી જ ના શકે, કારણ કે એ છે ને ઉમેશ નો પક્ષ વધારે ખેંચે. તારે હું, મને આમ થાય કે હું ઉપરથી આવી છું, મારો વાંક નહીં તો મને કેમ કે છે આ, મારો શું વાંક, હું બહુ છું એટલે ત્યારે મારે બહુ જ ઝઘડા બહુ થતા, તો મારા બાને મારી સાથે બહુ રહેવાય નહીં, થોડા દિવસમાં રહીને પાછા જતું રહેવાનું થાય, એવી રીતે બહુ માથાકૂટ થતી હતી. તો પછી જયારે આ 2010 જયારે જ્ઞાન લીધું અને પછી જયારે બધી સમજ આવી, હું તો સામેથી આપતા પુત્ર કહું, મારે તો મારા સાસુ જોડે આવું થાય છે, પછી એવું પછી સમજ આવી કે કેમ આવું થાય છે, તમે કશું કર્યું છે ત્યારે તમારી સાથે આયા છે, અને હવે ઘર બધી ઘર છે એ બધું તમારું, કર્મ ખપાવવાની દુકાન છે, કેમ બધા ભેગા થયા છે તમારી પાસે, આટલા નજીક છે બધા, તમારા કર્મોને આધીન છે, હવે તમે પૂરા કરો હવે. એટલે ત્યારે પછી મને અને મારા સાસુને પણ જ્ઞાન લેવડાયું અને એમને પણ જ્ઞાન મળ્યું. એ તો બ્રહ્માકુમારીમાં એટલા ચુસ્ત ને કે ઘરમાં ખાવાનું બને ને તો જ ખાય, એટલા અમારા બહાર ઘરમાં મારા હસબન્ડના, એટલે મારા મેરેજ થયા કે કોઈના મેરેજ થયા, કોઈ બહારનું કશું ખાય જ નહીં, તો એમાં મારે જયારે એમને સત્સંગમાં લાવવાના થાય તો મારે 3 ખાવાનું બનાવીને લઈને આવું. એક તો આપણે ગરમીનું વાતાવરણ, ખાવા લાંબુ ટાઈમ રહે નહીં અને એ ખાવાનું ખાય નહીં, એટલે મારે પ્રોબ્લેમ બહુ થતો હતો, હું લઈને આવું પણ ખાય નહીં, અને બ્રહ્માકુમારીનું ચાલે એમનું ના બાજુ આનું ચલાવે, પછી બહુ દાદામાં એમનું મન ના લાગે. પછી એક વખતે સુરતની અંદર ખાવાનું પ્રોબ્લેમ થાય, 3-4 સુરતમાં રહેવાનું થાય મારે, સત્સંગ વધારે લાંબો ટાઈમ હોય એટલે પેલી જન્મ જયંતિ હોય ને બધા બીજા બધા પ્રોગ્રામો લાંબા હોય તેમાં લાંબા રહેવાનું થાય ને લઈને આવું તો આવે ખરા, પણ પછી ખાવાનો પ્રોબ્લેમ થાય. પછી કમલેશ આનંદજી એમને સમજ આપી એક વખત બેસાડીને કે દાદા હું પણ જૈન છું, બા હું પણ જૈન છું, પણ જુઓ હું કેવી રીતે અહીંયા આગળ છું એમ કે, અને તમારે એમ કે ભલે તમે તમારું જે કરો છો એ કરો વાંધો નહીં, પણ એ તમે એમ કે સમજ આવી રાખો, ભલે અહીં ખાવ પીવાનું ને એ બધું એ સમજ એમને આપી, એટલે બાને અંદર ઉતર્યું, એટલે પછી તો એમને જે ખાવા પીવાનું, નહીં તો ઝઘડા કેવા થાય, તમે સારું સારું ખાવ છો અને મારા માટે કશું બનાવતા, બનાવવાનો ટાઈમ હોય નહીં, કઈ બનાવી, અને એ ફાઇલ તો મારે બહુ ખરેખર હતું, તકલીફ હતી, પણ પછી તો જે બાને પણ બધું જ હવે તો ખાય સરસ, બધું ખાય ત્યાં પ્રસાદી લેતા હતા. અને બીજું શું વધારે એમને સારું લાગતું હતું કે એમની બધા સેવા કરતા હતા, જયારે ત્યાં જાય ને તો બાની થારી બધા લઈ આવે, બાને પૂછે, બાથરૂમ કરવા લઈ જાય, જયારે જયારે બ્રહ્માકુમારીમાં જતા ને ત્યાં તો એમને આબુ જવું હતું ને તોય એમને કોઈ લઈ જનાર નતું, સંગાત નતું, અને અમને જવાનું થતું હતું તો અમારે ક્લાસ લેવાના હતા, અઠવાડિયાના ક્લાસ અમે લઈ ના શકીએ અને એમની સાથે જઈ ના શકીએ, તો આબુ અમારે લઈ નતા જવા, તારે એમને સમજ આવી કે સારું અમને અમે કેટલો ફરક છે, અહીંયા તો સારું બધા 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 જાણે પોતાના હોય ને એવી જ રીતે રાખે, એક જ ફેમિલી જેવું રહેવાનું, બધા આપણને પૂછે, બધું આટલું સારું સારું, એટલે પછી એમને આમાં મન વધારે લાગવા લાગ્યું અને સારું એવું રહ્યું એમને. અને હવે તો એ અમારે તો આમ ઝઘડો તો કહી રહ્યો, ઝઘડો તો થતો જ નહીં, કોઈ દિવસ સાસુ ગલે મલાવે એવું નહીં, આજકાલ તો મને હક કરે છે બા, અને બેટા જ બેટા કરે વાત કરે, આટલું તો ચેન્જ મને લાગે કે ક્રમિક શું, આખી જિંદગી મારી લાઈફ જતી રહી, બીજો જન્મ આવત તોય આ શક્ય નતું,
એવું હતું. બીજું શું હતું, મને ખાવાની ફાઇલ બહુ મોટી હતી. ખાવાની એટલે મને ખાવાનું બહુ ભાવે, બધું આમ જમણવારીનું ખાવાનું. અમારે ત્યાં લગ્નો બધું હોય ને તો જમણવારી, ગામડામાં તો જમણવારીનું આખા ગામને જમવાનું હોય ને એવું બધું હોય, એ જમણવારી બહુ. શહેરમાં આવ્યા એટલે જમણવારીનું તો બધું પતી ગયું, જમવાનું તો મળે નહીં. અને જિજ્ઞાસા જોબ હોય એટલે કોઈ એને ઘરે આવીને મદદ ના કરે કે ખાવા કરવા લાગે કે આ તે એવું કશું, એટલે જાતે જ બનાવવાનું. જયારે દાદામાં સત્સંગમાં આવવાનું થયું ને તો પાંચ પાંચ દાડા અને બે બે ત્રણ ત્રણ દાડા તક જિજ્ઞાસા તો ખાવાનું જ નહીં બનાવવાનું, અને શાંતિથી ખાવાનું. અને એમાંય તો ખાવા તો કેટલું સરસ સરસ મળે, એટલે જલસા જ જલસા. પછી તો મને જે જયારે પણ આવું ખાવાનું મળવાનું ને એ બધું અંદર બરાબર તન્મયા થવા લાગ્યા. જેમ જેમ જ્ઞાન સમજાતું ગયું ત્યારે ખબર પડી, હા હવે તો ઉણોતરી કરવી પડશે જિજ્ઞાસા બેન, આ તો તમે ચોંટ્યા છો બરાબર, આવ્યું પાછું નહીં લગ ચોંટવાનું આની અંદર આટલું બધું. એટલે પછી શરૂ થયું કે સમજ આવી બધી. અને એ જ પણ કે ખાના જે આપણી સાતમી કલમ છે, સાતમી કલમ ના આધારે હવે શરૂ થયું કે જિજ્ઞાસા ઉણોદરી શરૂ કરો. અને બહુ મળ્યું કે ના મળ્યું, જે ભણામાં આવ્યું. પેલા તો બધું ભાવતું લઈ આવતી હતી બબે ત્રણ ત્રણ વાર, બધું બંધ થયું. લાઈન ની અંદર કોઈક આગળ જતું રહેતું હોય ને તો એમ થાય કે પાછળ આવો ને કેમ તમે આગળ જાઓ છો, અમે ક્યાં ઉભા છો, બંધ થઈ ગયું. આ બધું તીવરી ની અંદર તો ખાસ અનુભવ થતો. અને હું પૂછતી તીવરી ની અંદર તો તીવરીમાં એક આપતો પુત્ર સમજાવે કે અહીંયા આગળ તીવરીમાં તમને સૌથી વધારે જ્ઞાન એપ્લાય કરવાની જગ્યા છે. અહીંયા તમને જોવાનું બધું બહુ મળશે, જાણવાનું મળશે, આની અંદર જ્ઞાન એપ્લાય કરવાનું મળશે. તમારે શું કરવું જોઈએ આની અંદર, કેવું હોવું જોઈએ તમારે, અને ત્યાં ત્યાં પણ સારું એવું રહેતું જ્ઞાન એપ્લાય. ટૂંકમાં આપતા પુત્રો સાથે રહેતા ને ક્વેશ્ચન કરતા જ્યાં જ્યાં ખબર ના પડે ત્યાં પૂછી લઈએ કે આવું મને થાય છે શું કરવું જોઈએ, એ તરત સમજ આપે. ને એ સમજ તો પછી એ ફિટ કરીને જો ચાલ્યા તો તમારું પતી ગયું સરસમાં સરસ. એ પછી બીજી એક વસ્તુ બહુ સરસ થઈ ગઈ કે અમારા લોકોને ફોરેન આવવા માટે અમે ચાલતું હતું અમારે 2000 પહેલાનું, કે અમે ઉમેશ અમેરિકાથી પાછા આવતું આમ થયું, પછી અમે પાછા ટ્રાય કરતા હતા કે આપણે પાછું જવાય તો સારું એમ. તો મેં દિલ્હી, મુંબઈ, લંડન બધે જઈ જઈને પરીક્ષાઓ આપી, ત્યાં તો જ્ઞાન નહોતું લીધું. આ હું 2010 ની પહેલાની વાત કરું. કેટલી સ્ટ્રગલ કરી જ્ઞાન, અને બધે એક્ઝામો આપી, એક્ઝામો પાસ કરી તોય જવાનું નથી થયું, કશું નહીં. 2012 ફરી ફાઇલ મૂકી, 2010 ની અંદર મેં જ્ઞાન લીધું. અને પછી 12 ફાઇલ મૂકી, એ વખત તો અમે ઘર લીધું હતું ને, ઘરે અમે નીચે જ રહેતા હતા, ઉપર નહોતું કર્યું. એ ઉપર અમે મકાન બનાવવાનું શરૂ કર્યું, કેમનું બની ગયું એ ખબર ના પડી 2010 પછીની બધી વાતો. 2010 જયારે આ જ્ઞાન લીધા પછી હું પછી મારે એક્ઝામો આપવાની હતી, આરામથી એક્ઝામો અપાતી જતી એ ખબર ના પડી. પછી મારું ઇન્ટરવ્યુ હતું, ઇન્ટરવ્યુ ઇંગ્લિશમાં આવવાનું હતું, બાય ફોન આવવાનું હતું. એટલે અને ગમે તે ટાઈમે, અહીંનો ટાઈમ જુદો, તહીંનો ટાઈમ જુદો, એટલે આપણે ગમે તે ટાઈમે આવે, જોબ પર હું હોઉં, જોબ પરથી આવતી હોઉં, રસ્તામાં આવે ફોન, એવું બધું હતું. એટલે મને થોડું ટેન્શન રહેતું હતું, મારું ઇંગ્લિશમાં મારે ઇન્ટરવ્યુ આપવાનું, મારું ઇંગ્લિશમાં બોલવાનું આટલું સમજ નહીં, હું બોલીશ કેવી રીતે, એ ટેન્શન રહેતું. દરરોજ દાદાને પ્રાર્થના કરું, દાદા મારું ઇન્ટરવ્યુ આવે તો મને સંભાળી લેજો, દાદા મારું ઇન્ટરવ્યુ આવે તો સંભાળી લેજો. એક વખત દાદા કનુ દાદા જતા હતા, અમેરિકા આવતા હતા, અને અમે લોકો એરપોર્ટ બેઠા હતા, અને દાદાની સામે પ્રાર્થના કરી, ઓ દાદા મને ઇન્ટરવ્યુ આવે તો મને સંભાળી લેજો, મને શક્તિ આપજો. ઘેર ગઈ તરત જ, હજી તો ઘરે પહોંચીને 2 કલાકમાં જ ઇન્ટરવ્યુ આવ્યું, ઉમેશ સાથે હતા, અને મારા ઇન્ટરવ્યુનું સરસ, એટલો સરસ આન્સર બધું નીકળી ગયું, ખબર જ ના પડી કેવી રીતે ગયું. 47 એજની અંદર કેનેડાની અંદર એન્ટર થવું શક્ય જ નહીં. કેમ શક્ય નહીં કે હવે તો એજનો પ્રોબ્લેમ છે જ, 45 મોટા હોય એને તો મેરેજ ના પડે, આ તો અમારી લોટરી જ છે. અમે કેનેડામાં ફેમિલી સાથે આવ્યા, કેનેડામાં આવીને સેટલ થઈ ગયા, કોઈ 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 પ્રોબ્લેમ નહીં, 2 વર્ષની અંદર પોતાનું મકાન થઈ ગયું, 2 ગાડીઓ, જોબ ગવર્મેન્ટ, ઇંગ્લિશ એટલું બધું છે નહીં તો પણ ગવર્મેન્ટ જોબ. કેટલી વાર મને ભરત આનંદજી કહે, હું ઇન્ડિયાથી ને ત્યારે, જિજ્ઞાસા તમે લોકો તમારે છે ને ઇંગ્લિશ સારું કરવું પડશે, તમારે સારી જોબ ને બધું જોઈએ ને તો ઇંગ્લિશના ક્લાસીસ જોઈન કરો, હું તો સત્સંગમાં જ જાજા કરું. હવે પછી કેનેડા જતું રહ્યા છે, સત્સંગ મળશે ને કરીને સત્સંગમાં જાજા કરું, ઇંગ્લિશ ઇમ્પ્રુવ કર્યું જ નહીં, અહીંયા ખબર પડી કાતો આટલું ખરાબ ઇંગ્લિશમાં મને કેવી રીતે શું થશે. ખરેખર દાદા જયારે કૃપા ઉતરે છે ને, કેટલી કલ્પના જ નહીં થતી એમ. અને આ સુખ આટલું બધું મળ્યું છે ને, તારે એમ થાય કે મારા ફેમિલી કેમ આટલું સુખ ના મળે, ભામે અને મારા આજુબાજુ છે એ બધાને કેમ ના મળે. તો કેટલીક વાર તો
બોલ બોલ કરું કે અમાર આવું હોય આવું હોય, અમે તો જ્ઞાનમાં જઈએ છીએ, અમે આવી રીતે અમારે અમે માસ ભરીએ તો આવું હોય. એ ક્રિશ્ચિયનને પણ વાત કરું, અહીંયા બધાને હું વાત કરતી હોઉં. ખરેખર ખરેખર દાદ આપણે ક્લિયર ના હોય ને, મને એવું સરસ બોલતા નહીં આવડતું, પણ આપતા પુત્રો જે સમજાવી શકે ને એવું આપણે ના કહી શકીએ, આવાની આપણી આપણે ના કોઈને સત્સંગ કરી શકીએ એવું હોય બરાબર, તો પણ મારથી આ કહેવાય જાય ને ત્યારે મને પ્રાર્થના કરું દાદા આ લોકોને એવા 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 સંજોગ મળી જાય કે એ લોકોને આમાં આગળ વધુ જાણકારી મળે, દાદાનો એમનો સાથ સંગાત મળે. મારા બાજુવાળા છે સફેદ ઇંગ્લિશ જ છે, કેનેડિયન છે, એ તૈયાર થઈ ગયા છે કે ભલે આવે તો આપતો પુત્ર તમારે ત્યાં હું વાત કરીશ, આ વખતે તૈયાર થઈ ગઈ છે. વચ્ચે હમણાં બે અઠવાડિયા પહેલા વાત કરી ને મેં ત્યારે કે અમારે આવી રીતે સત્સંગો હોય છે ને, અમે દરરોજ એટેન્ડ કરીએ છીએ, 3 ટાઈમ હોય છે ને, પછી શું છે બધી વાત થઈ ને, તો સરળ હૃદયના છે, કેનેડિયન ને અમેરિકન બે છે, વાઈફ અમેરિકન છે પણ સરળ હૃદયના છે. પછી શું થાય, આપતા પુત્ર અહીંયા આવે, અમે એક જ છીએ જે મહાત્મા છે, કોઈ મહાત્મા કેનેડામાં નહીં, તો શું થાય છે મારે મુમુક્ષોને ભેગા કરવા પડે, બધા જે મહાત્મા નહીં એમને ભેગા કરવા પડે. દર વર્ષે આપતા પુત્ર બે વર્ષમાં બે વખત ભરતાનંદજી, દીપકાનંદજી કે નવીનાનંદજી આવે છે, અમે બહુ જ સારું લાગે છે કેમ કે અમારો સત્સંગ ચાલુ રહે છે. બીજું જગત કલ્યાણની ભાવના છે, જગત કલ્યાણમાં અમને કંઈક કરવાનું થાય તો અમે ખુશ છીએ, એટલા માટે. તો અહીંયા શું છે, ગ્રુપ છે બધા, સ્વામિનારાયણનું ગ્રુપ, ગીતાનું ગ્રુપ, પછી યોગેશ્વરનું ગ્રુપ, ગાયત્રી માતાનું ગ્રુપ, એવું ગ્રુપ છે. એટલે કેટલીક વાર આપતા પુત્ર અમે કહીએ ને કે આવી રીતે ગ્રુપ છે, તો અમે તો કે આપણે શું કરવાનું, કોઈને હલાવવાના નહીં, કોઈને ખેંચ નહીં કરવાના, બધાને કહી જોવાનું સરળ ભાવે, આવે તો બરાબર છે. સત્સંગમાં જેટલા બોલાઈએ ને, જેટલા આવે સત્સંગમાં બેસે છે, પણ બધા મુમુક્ષ, એટલે શું થાય, આપણે જ્ઞાનની વાતો બહુ ના કહેવાય, નોર્મલ વાત કહેવી પડે. એવા ગીતાનું ગ્રુપ સારું છે, એમને સારું એવું એ થયું છે ને, એ લોકો જાય છે. એટલે આપતા પુત્ર આવે ને તો બને ને ત્યાં સુધી અમે બધાને લઈ જવા પ્રયત્ન કરીએ. એમાં એક બીજો એક મહાત્મા છે જે છે પંજાબી, પણ એમને બહુ સારું છે, એ બધા આપતા પુત્રને એમના ઘરે બોલાવે અને એમને ત્યાં સત્સંગ થાય છે, એ પણ સારું છે. મહાત્મા નથી પણ એ સરળ હૃદયના, હા મહાત્મા નથી એ, પણ એમને સારું રસ પણ સારો ધરાવે છે, અને સંગીતાબેન લોકો, હા, અને એમને પિઝાનો અહીંયા આગળ ફ્રેન્ચાઇઝ છે. પણ તમે જુઓ ને તો પહેલી વખતે અમે જ્યારે અમારા ત્યાં 2016માં અમે જયારે સત્સંગ રાખ્યો, 40 જણ ભેગા થયા, 40-70 માણસ ભેગા થયા હતા, 70 ના એમણે 40 પિઝા એમણે મોકલ્યા હતા. તો કશું નતું, પહેલી જ વાર સત્સંગમાં હતા, તો પણ એમણે પ્રસાદી કરીને એમણે મોકલ્યા હતા. એવી રીતે તો કહેજો, બીજા મોકલી આપું એમ. અને હજી એવી જ રીતે આપતા પુત્રનો ભાવથી બોલાવે છે બહુ સરસ રીતે. એટલે ટૂંકમાં કહેવાનું, મુમુક્ષ પણ અહીંયા આગળ આમ જેને દાદાને મળે એવું છે ને, દાદા મળી જાય એમ, ટૂંકમાં કહેવાનું, જેમ અમને દાદા મળી ગયા, કેટલા આમ કોઈના એનાથી એવી રીતે આ ખબર નહીં વર્ષું પીપાસું, જ્ઞાન માટેના પીપાસું. એટલે હવે અમે અહીંયા શોધતા રહીએ છીએ કે કોઈ મહાત્મા હોય તો, મહાત્મા તો વધારે સારું રહે, કારણ કે મહાત્મા શું હોય, આપતા પુત્ર આવે ને તો એમને એવું હોય કે ના મારે સત્સંગમાં જવું છે એવું. જયારે આમાં શું થાય છે, અલગ અલગ આવે છે, થોડા દિવસ આવે, એકાદ બે વખત આવે છે, પછી ના આવે. બધા એવું કે ઠંડી છે એટલા માટે નહીં અવાતું, અમારે કામ છે એટલા માટે નહીં અવાતું. તો જે આપતા પુત્ર આવે ને ત્યારે જેવું અમને એવું હોય છે ને કે અમે વધારે સત્સંગમાં બધાને બોલાવીએ, એટલા નહીં બોલાવી શકતા એવું થાય છે. એટલે હવે તો દાદાને પ્રાર્થના કરીએ છીએ કે શક્ય એટલું પ્રાર્થના કરીએ કે બને જેને જરૂર છે, જે છે એને દાદા આપે, આ બોલાવે, એમની આવે એમ. બાકી તો બીજી વસ્તુ એ કે કેનેડામાં આવ્યા પછી સત્સંગનું તો ઓછું થઈ ગયું હતું થોડુંક, અને વિધિ કરવી છે એવું થાય, પણ બહાના મારા હતા કેમ કરવી છે અંદર રે, પણ કેટલી થાય ખબર છે, ખાલી હું તો પેલું એ જ કરતી હતી. વિધિનો ભાગ આપણો હોય ને, જ્ઞાન લીધા વાળાનો વિધિનો ભાગ એ જ કરું. ચરણ વિધિ, પેલા નમસ્કાર,
टाइम लागे ने एम करीने हुं करती नथी तो पछी क्यारेक थाय क्यारेक ना थाय एवा एवुं बहु थतुं हतुं पण मैं नवीन आनंद जी ने पण कह्युं के नवीन आनंद जी तमे ज्यां शरू करी ने विधि शरू करी ने तो मने तो एवुं लागे के ओ तीवरी मां बेसीने हुं विधि करुं छुं ने तीवरी मां मळती हती एमनी विधि एटले मने याद आवे के तीवरी मां बेसीने विधि करुं छुं ने एटलो आनंद थतो हतो અને એટલું સારું કરી દીધું કે હું નાઇટ કરીને આવું છું ને નાઇટ કરેલી હોય છે મારી ઉજાગરા થાય ઘરનું કામ કરવાનું મારી પાસે ઊંઘવાનો ટાઈમ નહીં હોતો પણ અચૂક સત્સંગો હું છોડતી નહીં ટૂંકમાં કહેવાનું અત્યારે આ જે ઓનલાઈન સત્સંગ છે ને એને અમને જે લાભ આપ્યો છે ને અને સત્સંગમાં કન્ટિન્યુ કર્યા છે ને જે ભૂલી તો નતા ગયા પણ એમ બહાના કાઢતા હતા ટાઈમ નહીં મળતો અને નહીં થતું એ હવે એટલું કન્ટિન્યુ થયું છે અને એના લીધે એ જ્ઞાનનો ઉઘાડ વધારે થયો સમજ વધારે થઈ અને જ્ઞાન એપ્લાય કરવાનું થયું થેન્ક યુ મહાત્માઓને કે જે ક્વેશ્ચન કરે છે થેન્ક યુ આપતા પુત્રોને જે આટલી સરસ સમજ ક્લિયર કરી આપે છે કેટલીક વાર તો એવું થાય છે અરે રે આનો મતલબ આવો થાય અરે રે આવું હોય અને પછી જે અંદર રહે છે ભૂલી જવાય છે પણ એના એ રિપીટ પાછા સાંભળીએ છીએ સત્સંગ જયારે જયારે ટાઈમ મળે છે ને તારે અને યુટ્યુબ પણ મહાન પાછું જતું નહીં રહેતું પાછું આવે છે એટલે સરસ છે અને એનો બધાનો મતલબ અત્યારે આજે આપણું ટેકનોલોજી છે એનો ઉપયોગ થયો છે અને થતો રહે ને હવે આગળ ને આગળ દાદા આમાં શક્તિ આપે અને કન્ટિન્યુ રહેવાય મોક્ષ માર્ગમાં હવે જન્મ ફરી નહીં જોઈએ તો હવે જન્મ જે આવે કળિયુગ ની અંદર અત્યારે નહીં જોવા તો આ કળિયુગ તો હવે પછીનો કળિયુગ કેવી રીતે જોવાશે એ જે વિચાર આવે છે ને તારે એમ થાય કે દાદા હવે કશું હવે મોક્ષ પણ તમે કહ્યું ને કે નવીન આનંદજીએ કે હજી આત્માની જે કિંમત સમજાઈ નહીં ને ખરેખર નહીં સમજાઈ એટલે તો શું થાય છે કે આ સુશાંતનો સ્કેમ મર્ડર થયું ને એ જોવા બેસાઈ જાય છે અને જોયા પછી એમ થાય છે 5 મિનિટ 10 મિનિટ જોવાય ને પછી જિજ્ઞાસા શું કરું છું ક્યાં ટાઈમ જાય તારો શું ફરક પડવાનો આમાં એકનું એક જ આયા કરે છે કર્મોને આધીન બધું છે તું તારું કર ને તું કેમ ખસી જાય તારા આત્મામાં રે અને પછી પાછું અવાય છે ટૂંકમાં પણ હજી વાર લાગે છે અને તમે કહ્યું ને આત્માની કિંમત સમજાશે ને તારે બધું થશે હવે સમજાતી જાય છે ને હવે દાદાને પ્રાર્થના કરી વધારે ને વધારે સમજાય બસ જય સચિદાનંદ તમને એક વખત તો કીધું છે કે દાદા કે નામ પેલા અવાજ નહીં સંભળાતો કેમ અવાજ નહીં સંભળાતો તમારો મ્યુટ છે તમારો અવાજ અમને સંભળાય છે આનંદજી નો મ્યુટ છે બરાબર છે હા તો જુઓ જ્ઞાન પેલા ની વાત કશું જોવાય જ નહીં ડાયા હતા ને તો ડાપણ નો રોફ લઈને ફરતા હતા ને ગાંડા હતા એ તો કઈ રોફ લઈને ફરે જ નહીં પણ જ્ઞાન મળ્યા પછી જે તમને સત્સંગનું જે ભાવ થયો અને જે ઉમેશભાઈ કીધું કે ગાડી લઈ લીધી કે જેથી કરીને આપણે બધે સત્સંગમાં જવાય એ સત્સંગનો તમને બહુ સરસ લાભ મળ્યો અને તમે લાભ લીધો રાધર કહેવાય કે કશે છોડ્યો નહીં તીવરી એમણે કીધું બધે અમદાવાદ બરોડા મુંબઈ સુરત બધે જ અને એક વાત છે કે તમારી આ નિખાલસતા એ બહુ સારી વસ્તુ છે નહીં તો એટિકેટમાં લોકો પોતાની સાચી વાત કરે નહીં અને સાચી વાત કરે નહીં એટલે જવાબ મળે નહીં અને કેસ બધા બફાયેલા રહે એટલે આ તમારી વાત બહુ સારી છે કે તમે ઓપનલી બધું કહી દો છો મોટા મોટી વાત અહીંયા જે તમે કીધું કે આ સત્સંગમાં બાને ફાવી ગયું કે બધા સેવા કરે છે તમને એનો એક દાખલો આપું કે દાદા ભગવાન પાસે એક વખત અમે બધા હતા અને કોક આવેલું તો
ઘરના વડીલે આવીને બધાને પાણી આપ્યું તે વખતે દાદા અમને એટલું વડ્યા હતા, ડગરા જેવા છો, પથરા જેવા, આટલા મોટા માણસ પાણી આપે છે, તમારાથી સમજણ ના પડે કે તમારે ગ્લાસ લઈ લેવું જોઈએ, ટ્રે લઈ લેવી જોઈએ. એટલે ઘણી બધી વસ્તુ દાદાએ અહીંયા બહુ શીખવાડેલું અને એના આધારે આ તો હમણાં તમે હમણાં ઉપર બેસેલા જુઓ છો. બાકી અમે ખૂબ સેવા કરી છે દાદાના જ નિર્દેશથી, એટલે એ તો બહુ સારી વાત છે. એટલે અહીંયા જે બાને અનુકૂળ પડી ગયું એ બહુ સારી વાત થઈ. બીજું જે તમે કીધું કે તમને તો ભોજનમાં જ રસ હતો, તે આ કાળમાં ભોજન સિવાય કેમાં રસ હશે? ડિસ્કનેક્ટ થઈ ગયા, એ લોકો ડિસ્કનેક્ટ થઈ ગયા. હા હા, જસ્ટ વેઇટ, મેબી ઇન્ટરનેટ પ્રોબ્લેમ. હા એક મિનિટ આપણે વેઇટ કરીએ, જોઈન થાય એટલે આવી ગયા પાછા. જય સચ્ચિદાનંદ. આવી ગયા ઉમેશભાઈ? આવી ગયા. હા ઓકે. એટલે કવિરાજે એમના પદમાં લખ્યું છે, ભોજનમાં હો સત્સંગ, પાણી તેવી વાણી, પાણી તેવી વાણી. એટલે આહાર મંથન એ પદમાં આવે છે, ભોજનમાં હો સત્સંગ. સર્વાહારે ભોજનમાં હો સત્સંગ, સર્વાહારે ભોજનમાં હો સત્સંગ. સત્સંગ એટલે આપણા સંઘમાં જે અમુક વડીલો આજે આવે છે, આવેલા છે, એ લોકો શરૂઆતમાં દાદા ભગવાનના સત્સંગમાં નાસ્તાના ટાઈમમાં જતા હતા અને નાસ્તો ખાવા માટે જ જતા હતા. સત્સંગની તો એમને કઈ બહુ પડેલી નહોતી, પણ આજે એવા ચોંટી ગયા, કારણ કે અહીંયા જે પ્રસાદી તરીકે જે અપાય છે તે મહાત્માનો ભાવ ગજબનો હોય છે. એટલે અહીંયા કોઈ ભોજન માટે પણ આવતું હોય ને તો એનો કોઈ બહુ વાંધો ઉપાડતા નથી. ખબર છે કે આ એકબીજાને જોઈને થોડો સમય જશે પણ શીખી જશે. પછી જે તમારું કેનેડામાં આવીને જે બધા વ્યવહાર બધા ગોઠવાઈ ગયા, મૂળ વાત તો શું છે કે આવું જે જ્ઞાન મળે. આપણે જાણતા નથી કે આપણે ત્રિમંત્ર કરીએ છીએ, મન વચન કાઢી, કોઈને દુઃખ ન હો, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, એ જે ભાવથી કરીએ, કારણ કે શુદ્ધાત્માના લક્ષ્ય સાથેનું છે. તમે કહો કે મને લક્ષ્ય મને હાજર તો રહેતું નથી, પણ તમને પૂછે કે તમે કોણ, તો તમે ખાતરીપૂર્વક કહો કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. આ જે આપણી ભૂમિકા છે ને એ કૃપાથી એની નીચે જતું જ નથી. અને આ ભૂમિકા પર બેસીને એને પ્રતીતિની ભૂમિકા કહે છે, શંકા વગરની શ્રદ્ધા, ખાતરીપૂર્વક કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. આ ભૂમિકા પર બેસીને આપણે જે કંઈ પણ કરીએ અને ખાસ કરીને જે દાદાએ સત્સાધન આપેલા છે એ તો બ્રહ્માંડની આર પાર જાય. એટલે તમારો વ્યવહાર જે સચવાઈ ગયો છે ને એની પાછળ દાદાનું ગજબનું રક્ષણ છે, એની કૃપા ગજબની છે. અને એટલા માટે કવિરાજે બીજું એક લખેલું છે, દાદા આણે રક્ષાયેલા મહાત્માઓ. નવીનાનંદજી, દાદા આણે રક્ષાયેલા સર્વે મહાત્મા, કોઈ બાહ્ય ચીજ વિના ઠારે છે જે આત્મા. એટલે આ વાત છે. એટલે છેલ્લા તમે કીધું કે આ ટેકનોલોજીનો જબરજસ્ત ઉપયોગ થયો, તમારી ખૂબ ભાવના છે કે લોકો પામે. તમે જુઓ બાકી તમારી જગ્યાને યાદ કરીને કે પેલા વિનીપેગમાં જવાનું છે આપણે, એવું અંદરથી રહે છે ને એમને યાદ પણ આવે ને. તો કોઈ કહે તો કે જોઈશું, અમે અનુકૂળ હશે તો આવીશું એમ કરીને. બાકી તમારું તો એક જ ફેમિલી છે હમણાં ત્યાં વિનીપેગમાં. પણ એટલે જે તમારી ભાવના છે સત્સંગની તે પૂરી કરે છે. હવે આ એક સમયની વાત છે જે તમે કીધું ને, આપણા લોકો અહીંયા વ્યવહારમાં કહે છે ને, હવે આ વખતે તો મોદી સાહેબ જ એમ કરીને કહે છે, તેવી રીતે તમે કહો છો, હવે તો બસ મોક્ષ જ, બીજું કાંઈ નહીં જોઈએ. બહુ સરસ, ખૂબ ખૂબ આભાર. તમારી જે ભાવના છે તે બિલકુલ પૂરી થશે અને થઈ રહી છે. તમે જુઓ આ ઓનલાઈન સત્સંગની જે કૃપા થઈ છે, ટેકનોલોજીનો આટલો સરસ ઉપયોગ થઈ રહ્યો છે,
છોકરાઓ બી તમારા સારા છે, થોડા રફ છે, એનો કઈ વાંધો નહીં, પણ મૂળ કેન્દ્ર છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. જેમનું કેન્દ્ર સરખું છે ને તે બહારનું તો રિપેર થઈ જાય, પણ કેન્દ્ર બગડેલું હોય તો કશું રિપેર થાય નહીં. અને તમારી ભાવના પણ ઉત્તમ છે, આખું ફેમિલી બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર છોકરાઓ. ઉમેશભાઈ, જય સચ્ચિદાનંદ. USA થી ફીડબેક આવેલો છે. આઈ વિલ જસ્ટ રીડ ઇટ. ફિદા સત્સંગ અનુભવ, ઇન્સ્પાયરિંગ અનુભવ વિથ પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન્સ. સો બહુ સરસ. અને હવે નવીન નારાયણજી, તમારો એક એક્સપિરિયન્સ સાંભળીએ, પછી આપણે ત્રિમંત્ર બોલીએ. નવીન આનંદજીના જીવનમાં સત્સંગ જેવું કોઈ વાતાવરણ નહીં. આપ બધા તો બહુ સારા છો કે નાનપણથી કઈ ને કઈ કરતા હશો, પણ નવીનમાં એવું કશું હતું નહીં. બધું જૂનું જ હતું. નામ નવીન હતું પણ બધું જૂનું જ હતું. પરંતુ દાદા ભગવાનને પહેલી વાર મળ્યા, એમની આંખોમાં જોયું અને જે અંદર હૃદય ઠરી ગયું અને આ જ પુરુષ છે ને હમણાં થકી જ આપણું કામ થવાનું છે એવું દ્રઢપણે નક્કી થઈ ગયું. અને નક્કી કર્યા પછી બીજા દિવસે નવીનને જ્ઞાન મળ્યું અને જ્ઞાન પછી જે કન્ટિન્યુટી ચાલી છે દાદાની પાછળ સતત રહેવાની, તો કે 9 વર્ષ આ દાદાનો મને લાભ મળ્યો. અને અત્યારે આ બધા વાતાવરણ ઉપર ખબર પડે છે, કવિરાજે જેવી રીતે કહ્યું છે કે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે, ધર્મ ધર્મ થઈને જીવતા પરિણામાય છે. તો કે અત્યારે બધા મહાત્માઓની અંદર આ સત્સંગ જે થઈ રહ્યો છે એના જે પરિણામો દેખાઈ રહ્યા છે, ઉપન્યસ્તા જે ખુલ્લા કરવાની જે નીતિ છે, એમની જે ભાવના છે, ને આ બધી વસ્તુ સાંભળતા સાંભળતા દરેકને પોતાને ખુલ્લું થવાનું મન થાય છે, એ આ એક દાદા ભગવાનનું મોટા મોટું ઐશ્વર્ય કામ કરી રહ્યું છે. દાદા ભગવાનની અનન્ય કૃપા બધા મહાત્મા ઉપર એટલી કામ કરી રહી છે, એ આ બધી અનુભવાય છે. ને આ અનુભવ, એવો અનુભવ આપણને વર્તે બધા મહાત્માઓને કે આપણે મોક્ષે જ પહોંચી જઈએ ને મોક્ષમાં જ જઈએ એવી અત્યારે ભાવના વર્તી રહી છે. એના માટે બધા મહાત્માઓને એક પ્રાર્થના કરું છું કે આ નવીનને પણ એવા આશીર્વાદ આપજો મહાત્માઓ કે તમારા જેમ અમે પણ ખુલ્લા થઈ શકીએ, અમે પણ તમારા જેવી મોક્ષની ભાવના કરી શકીએ અને અમે પણ મોક્ષે પહોંચીએ, એવી અમારા માટે પણ પ્રાર્થના ખાસ ખાસ મહાત્માઓ કરજો. ચાલો બાદ ધ્યાન રાહ જોજો. આપણે આરતી કરી, આપણે ત્રિમંત્ર બોલાવો. એક અડધી પાંચ મિનિટ વાળી વાત કરવી હતી. જિજ્ઞાસા અમારા ઘરમાં અન્નપૂર્ણા છે, છોકરાઓ માટે અમારા માટે. એક વસ્તુ, ગમે એવી જોબ કરીને આવે પણ છોકરાઓને એમના ચોઈસ નું ફેન્સી ખાવાનું બનાવે, એની એટલે અન્નપૂર્ણા છે. અને મારા માટે, હું સત્યવાન કદાચ નથી પણ અમારા માટે સાવિત્રી છે. હું ઇન્ડિયા હતો તો મને ડેન્ગ્યુ માંથી એક ખેંચી લાવી, અને અહીંયા આગળ મારા જે પ્લેટલેટ કાઉન્ટ ની જે કેર છે તો મારે નોર્મલ, એટલે અમારા માટે એ સાવિત્રી છે. બસ આટલું મારે શેર કરવું. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો. હાજી હાજી. એમની ભાવના એવી છે ને કે આપતો પુત્રો ને ખેંચી જ જાય છે. મારે ખાલી 5 દિવસ રહેવાનું હતું, એની જગ્યાએ 10 દિવસ. ડબલ ધમાકા થઈ ગયેલા. શું થયેલું? 10 દિવસ હું એમના ઘરે રહેલા, પણ જિજ્ઞાસા બેને એવી સરસ રીતે રાખ્યા છે, એટલી બધી ભાવનાથી, બહુ સરસ રીતે, ખૂબ જ એમની સત્સંગ માટેની, જમાડવા માટેની બધી જ ભાવના બહુ સુંદર, બંને જણની. ને છોકરાઓ પણ બહુ ખૂબ સુંદર છે. બા પણ એ વખતે મારી સાથે હતા. બા કે તમે બધાને સમજાય કરો છો કે છે, તો મને કઈ 5 આજ્ઞા સમજાવો કે છે. શું કે છે? બહુ સરસ. એટલે બહુ સરસ ફેમિલી છે, ખૂબ સુંદર છે, ખૂબ આગળ વધો એવી અમારી પ્રાર્થના છે. ખૂબ બધા આપતા પુત્રો નિરંતર આવતા રહો. બધા આપતા પુત્રો આવો ચોક્કસ.
ચાલો ત્રિમંત્ર બોલાય. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચણ મુક્કારો, સવ પાવપ્પણાસણો, સવ પાવપ્પણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.